નમસ્કાર મિત્રો, આપણા લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. મહામંથન કરી રહ્યા છીએ થરાદ ધાનેરા થી લાઈવ. મહામંથન થરાદમાં પહોંચ્યું છે, માફ કરજો, થાવરમાં પહોંચ્યું છે ધાનેરાના. અને અહીંયા ઉપસ્થિત એટલી બહેનો છે, એટલા ભાઈઓ છે, દૂર દૂર સુધી ઉભવાની જગ્યા નથી. જે રીતે રાજસ્થાનના કાંઠાના વિસ્તાર કહી શકાય, રાજસ્થાનની બોર્ડર નજીક છે, અને એ થાવરમાં આજે આપણે અહીં આવ્યા છીએ. આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ, બહુ જ વખત આપણે ઘણા મુદ્દાઓને લઈને કાર્યક્રમ તો કર્યા છે, એ બહેનોનો હોય, આવતીકાલે મહિલા દિવસ પણ છે, એ ભાઈઓ માટેનો હોય, એલઆરડી માટેનો હોય, ખેડૂતો માટેનો હોય. આમાં ખેડૂતોની સાથે સાથે પશુપાલનનો મુદ્દો પણ આજે એટલો જ આપણે લેવો છે. એટલું નહીં, બનાસકાંઠા જિલ્લાની કેટલીક વિશેષતાઓ છે, એ વિશેષતાઓને પણ આજે તમારે ને મારે એ જોવી પડશે. એ વિશેષતાઓની સાથે સાથે મેં આજે બનાસ ડેરીની પણ મુલાકાત કરી અને કેટલીક બાબતો એવી થઈ કે સારી ને સાચી વસ્તુ જ્યારે તમારા સુધી નહીં પહોંચે તો મને લાગે છે કે એ તમારા મારા માટે અધૂરું કહેવાશે. તો વિચાર કરજો, બનાસકાંઠામાં બનાસ ડેરીની જ્યારે મેં મુલાકાત શંકરભાઈ ચૌધરીએ આજે કરાવડાવી હતી, એમાં પશુપાલકો માટે જે અદ્ભુત સાહેબ વ્યવસ્થા જોવા મળી અને ઓછામાં ઓછું 4,000 કરોડથી અત્યારે 12,000 કરોડના ટર્ન ઓવર સુધી જયારે આ ડેરી પહોંચશે ત્યારે મને એવું થાય કે કેટલીક વસ્તુઓ બીજા જિલ્લામાં પણ આપણે લાવી શકીશું કે કેમ, કરવું જોઈએ કે કેમ, કેવી રીતે કરવું જોઈએ. અહીંયા વાર્ષિક જે ટર્નઓવરની તો વાત કરી, સાથે સાથે પશુપાલન જાગૃતિ માટે શું કરી શકાય. કાંકરેજ જે ગાય છે એ ખરેખર આજે તો મને જોવા નહીં મળી, પણ નેક્સ્ટ ટાઈમ અથવા તો આવતીકાલે સમય મળ્યો તો હું જોઈશ કે કાંકરેજ ગાય પણ 3 લીટરમાંથી 15-15, 20-20 લીટર દૂધ કઈ રીતે આપી શકાય. સમજો મિત્રો, આ બધી વાત એટલા માટે કરવી છે, એટલા માટે કહેવું છે કે ગામડું છે ને એ ભાંગતું અટકાવવું છે આપણે. અને જ્યારે ગામડું ભાંગતું અટકાવવું હોય તો એમને એમ નહીં અટકે, અને બધી જગ્યાએ તમને નોકરીઓ તમને મને પણ નહીં મળે, તો વૈકલ્પિક વ્યવસ્થા આપણી શું હતી, આપણા વડવાઓ કેમ સુખી હતા, શુદ્ધ હવા, શુદ્ધ પાણી, છતાંય હાથમાં નાણાં હોય તો એવી કઈ વ્યવસ્થા થઈ શકે, એ તમામ મુદ્દાઓ ઉપર આજે મંથન કરવું છે. એટલું જ નહીં, આપણે શું વધુ કરી શકાય. અહીંયા બનાસકાંઠા જિલ્લામાં કઈ કઈ સમસ્યાઓ છે, સમસ્યાઓમાં પણ એ પછી પાણીની હોય કે પછી તમને ને મને પડતી, ક્યારેક ક્યારેક ભગવાન કુદરત રૂઠે એટલે મને ક્યારેક વિચાર આવે ગોચર દબાવી હશે, નહીં તો કમોસમી આવું થાય નહીં, એવું થાય હો મને વિચાર આવે. પણ છતાંય તમારો પ્રેમ, તમારી લાગણી અને તમારો જે વિશ્વાસ છે એ અહીંયા સુધી આપણે ખેંચી લાવ્યો છે. મિત્રો, આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. મહિલાઓ પણ છે, બહેનો પણ છે, ભાઈઓ પણ છે અહીંયા, અને તમારી પણ વચ્ચે મારા બે સહયોગી પણ હશે જે તમને પણ પૂછશે. અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે ટોટલ 7 મહાનુભાવો ઉપસ્થિત છે. શંકરભાઈ ચૌધરી છે, પૂર્વ મંત્રી ગુજરાત રાજ્યના, અને ખૂબ જેને કહેવાય વિઝનરી પર્સન. આજે અમને ખૂબ, મને પણ શંકરભાઈને લાંબો સમય મળવાનું થયું, કારણ કે વિઝનરી છે ને સાહેબ, એ ક્યાંક તમને મને આગળ લઈ જાય, અને વિઝન સાથેની વાત હોવી જોઈએ. માવજીભાઈ દેસાઈ છે, આપણી સાથે જોડાયા છે. પદ્મશ્રી ગેનાભાઈ પટેલ સાહેબ, તમે વિચાર કરો કે
મારી પણ કિસ્મત કહેવાય, વીટીવીની પણ કિસ્મત કહેવાય કે આવા મહાનુભાવો ઘેણાભાઈ જેવા પણ આપણી વચ્ચે છે. આ ગામમાંથી સાહેબ વિચાર કરો, ખેડૂત અને ઈ પદ્મશ્રી હોય ત્યારે કેટલી મોટી વાત છે સાહેબ. જેવી તેવી વાત નથી. આપણે તો પાંચમા ધોરણમાં દસમા સારી ટકાવારી આવે ને તો ફોટા પડાવીએ છીએ, ખબર છે ને. એ મારો દીકરો આવ્યો, ફોટો આવે, એમાં કઈ વાંધો પણ નથી. આને ગર્વ હોય ત્યારે મને ખરેખર આનંદ થાય. ડામરાભાઈ રાજકોટ પણ આપણી સાથે ઉપસ્થિત છે. પીજે ચૌધરી પ્રગતિશીલ ખેડૂત નિવૃત્ત પોલીસ અધિકારી છે. હરજીવનભાઈ પટેલ પણ માજી મંત્રી આપણી સાથે ઉપસ્થિત છે. વસંતભાઈ પુરોહિત પણ આપણી સાથે ઉપસ્થિત છે, પૂર્વ ધારાસભ્ય છે. આજે તમારા વિકાસની વાત કરવી છે, તમારા માટે વિકાસમાં હજી શું ઘટે છે એની વાત કરવી છે તમારા માટે સાહેબ. ઘણા મને એટલે મને ચિંતા હતી થોડીક તબિયત નરમ છે તો શું થશે, પણ તમારો પ્રેમ છે ને, તમારા આશીર્વાદ છે ને સાહેબ, તો કોઈ કોઈ રોગની પણ તાકાત નથી ક્યાં પહોંચી શકે, એટલા મોટી તાકાત છે તમારી આશીર્વાદ. અને એટલા માટે આજે આપણે ચર્ચા કરીશું. શરૂઆત શંકરભાઈ તમારાથી કરીશ કે જે રીતે બનાસકાંઠા જિલ્લો આજે બનાસકાંઠા જિલ્લાની ઘણી બધી બાબતો જાણી સમજવાની પણ કોશિશ કરી, બનાસ ડેરીની પણ મેં જોઈ કે જે રીતે એ પહેલા પણ શંકરભાઈ ખૂબ વાત કરી કે જેમના જે સંત જેવા તમે કીધા ગેલાભાઈ ગલવા કાકા, એમણે પણ ખૂબ મહેનત કરેલી અને તમે પણ એમાં આમાં શું છે કે દરેકનો સાહેબ પરસેવો હોય ને ત્યારે એમાંથી વટવૃક્ષ ઊભું થતું હોય. આજે બનાસ ડેરીની પણ વાત સાંભળવાની કોશિશ એટલા માટે કરવી છે કે સમજવું છે કે ગામડામાં રહેતો વ્યક્તિ પશુપાલનથી કમાઈ શકે અને અને એમાં કઈ રીતે એને મદદ થઈ શકે. જી શંકરભાઈ, યશુદાનભાઈ પહેલો તો તમારો આભાર કે બીટીવીની આખી ટીમ સાથે તમે એક બોર્ડરના ગામ, રાજસ્થાનની બોર્ડરનું જે ગામ કહેવાય અને એશિયામાં અગ્રહરણનું ગામ કહી શકાય એવા થાવર ગામની અંદર આપ આખી ટીમ સાથે આવ્યા છો, તમારો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આજે તમારે એક માઇનોર સર્જરી કરાયેલી હતી પેટની અને છતાંય ટ્રાવેલિંગ કરવાની ડોક્ટરે ના પાડીને તો પણ તમે અહીંયા પહોંચ્યા છો, એ મને લાગે છે કે તમારું કામ પ્રત્યેનું કમિટમેન્ટ અને અમારા બધા પ્રત્યેનો લોકો પ્રત્યેનો પ્રેમ આપનો હશે તો હજી પહોંચી શક્યા. આપે વાત કરી રોજગારીને અને ગામડાને તૂટતું અટકાવવા માટે, તો બનાસકાંઠા જિલ્લામાં એક સંત જેવા પુરુષ ગલબા કાકા થઈ ગયા. એમણે 50 વર્ષ પહેલા એક બનાસ ડેરીની સ્થાપના કરી અને એક નવું આપ્યું કે કોઈ સામાન્ય માણસ પણ, વિધવા બહેન પણ દાતરડાના હાથા ઉપર પોતાના બાળકોને મોટા કરી શકે પશુપાલન રાખીને, આ એમનો મૂળ મંત્ર હતો. અને ત્યારથી વાવેલું આ ઝાડ આજે વટવૃક્ષ બનીને આખા દેશને અને દુનિયાને દિશા આપવાનું કામ આજે બનાસ ડેરી કરી રહી છે. હું આજે અહીંયા બનાસની ધરતી ઉપર આપ આવ્યા છો ત્યારે એ કહી શકું કે અમને બનાસવાસીઓને ગૌરવ છે આ બાબતનું. અને મહિલા દિન આવતીકાલે છે અને એની પૂર્વ સંધ્યાએ આનો જસ કોઈને હું આપતો હોય તો આ દૂધ ધોવા વાળી મારી માતાઓ બહેનોને આપું છું કે એમના કારણે કરીને આ કામ શક્ય બની શક્યું છે. એક દિવસમાં 73 લાખ લીટર દૂધનું ઉત્પાદન કરવાનું કામ આ બનાસકાંઠા જિલ્લાના 73 લાખ એક દિવસમાં, એટલે આમ તો બીજા જિલ્લાઓ કરતા બીજી ડેરીઓ કરતા વધારે હશે. હું માનું છું કે આખા ગુજરાતનું થઈને 2 કરોડ લીટર છે, એમાંથી 73 લાખ લીટર ઓલમોસ્ટ 33 ટકા. રોજના પશુપાલકોને જે પ્રમાણે દૂધ ભરાવે છે એમાંથી 1 મહિનાનો પગાર અમે ચૂકવીએ છીએ, એ આજે 650 કરોડ રૂપિયા કરતા વધારે આના રૂપિયા પશુપાલક બહેનોના ખાતામાં અમે જમા કરાવીએ છીએ મહિનાનો. દર મહિને 650 કરોડ રૂપિયા. અને આ થાવર ગામમાં જ આપ્યા છો ને, થાવર ગામમાં 1000 ઘરની વસ્તી છે. અહીંયા ઠાકોર સમાજ છે, ચૌધરી સમાજ છે, અહીંયા આગળ રાણા ભીલ સમાજ છે, બાકી અલગ અલગ જ્ઞાતિ સમાજ બધા નાના મોટા દરેક જ્ઞાતિ સમાજો અહીંયા છે, 1000 ઘર કુલ મળીને હશે. પણ આને વાર્ષિક આવક ગયા વખતની હું માનું છું કે ઉમાભાઈ કેટલી 60 લાખ ઉપર હશે,
60 કરોડ રૂપિયા એક વર્ષના, એટલે આ વર્ષે અત્યારે 80 કરોડ રૂપિયા કરતા વધારે, એટલે રોજનું કેટલું થયું? એક મહિનાનો પગાર તમારે ત્યાં કેટલો આવે છે? 6.5 કરોડ રૂપિયાનો આ ગામમાં પગાર આવે છે. 1000 ઘર છે, 6.5 કરોડ રૂપિયા પશુપાલનના ધંધાથી આ બહેનોની મહેનતના કારણે કરીને, અને ઘર આગળ એમને કમાવા માટે ત્યાં બહાર વેચવા નહીં જવાનું. ગામની ડેરીમાં અમારા ઉમાભાઈ ને એમને આ મંડળી ચેરમેનની આખી ટીમ છે, એ ભેગા થઈને અહીંયા વ્યવસ્થા કરે અને અહીંયા આગળ પોતે સ્વનિર્ભર થવાની વ્યવસ્થા આ કરી રહ્યા છે. આજે અમારા કાનુબેન છે, જેનું આજે ગઈકાલે મન કી બાતમાં પ્રધાનમંત્રીશ્રીએ ગઈકાલે એમનો ઉલ્લેખ કરીને ટ્વીટ કર્યું હતું અને કીધું કે એક બેન, ગામડાના બેન પણ પોતે 75 લાખ રૂપિયાનું દૂધ, એટલે કોઈ કલેક્ટરનો પગાર હોય એના કરતા વધારે, આ બેન બહુ ભણેલા નહીં હોય તો પણ પોતાની મહેનતથી આજે એમણે એક રેકોર્ડ સ્થાપિત કરીને દેશભરની અંદર પણ આજે એમના નામે એક પ્રેરણારૂપ કહી શકાય એવું કામ આ ધરતી ઉપર, પ્રોત્સાહનરૂપ, બીજાને પણ એમાંથી પ્રોત્સાહન મળશે, પ્રેરણા પણ મળશે. અમે એક ભેગા મળીને વિચાર કરીએ, વેદની એક ઋચા છે, સંગસ્વદમ સંવદદ્વમ સંવો વનાસિદાનતમ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. બધા સાથે ચાલીએ, સૂર્ય ચંદ્ર તારા બધા એક દિશામાં ચાલીએ અને હળી મળીને જો કામ કરીએ તો કેવું મોટું પરિણામ આવી શકે એનો જીવતો જાગતો દાખલો આ છે. આના સિવાય પણ ઘણા બધા કામો છે. દાખલા તરીકે હું એ ગૌરવ સાથે કહી શકું કે આ બનાસકાંઠા જિલ્લો છે કે જેની 108 ની ગાડી જેમ માણસ માટે હોય એમ અમારી પાસે 240 કરતા વધારે વેટરનરી ડોક્ટરોની ગાડી સાથેની ટીમ અમારા પશુઓ માટેની હોય તો દુનિયામાં એક જિલ્લા પાસે હોય તો એનું નામ બનાસકાંઠા જિલ્લો છે. એને આ વ્યવસ્થા ઉભી કરી છે. તમે જે પ્રમાણે હમણાં વાત ગાયનો ઉલ્લેખ કર્યો તો કાંકરેજી ગાયમાં બ્રીડ અપગ્રેડ કરીને ઘણું બધું સારું કામ થઈ શક્યું છે. હું પ્રેરણા સ્વરૂપ દત્ત શરણાનંદજી મહારાજ, એમણે દેશી ગાયની સુધારણા માટેનું એક મોટું અભિયાન હાથ ઉપર લીધું અને બનાસ ડેરી પણ એમનામાંથી પ્રેરણા લઈ અને અત્યારે આગળ વધીને આ દિશાની અંદર કામ કરવા માટે, દેશી ગાયને સંવર્ધન માટેના કામમાં અમે આગળ વધી રહ્યા છીએ. કામો ઘણા બધા છે, મેડિકલ કોલેજ છે, બાકી THR પ્લાન્ટ છે. લગભગ 50 વર્ષમાં અમારું 5000 કરોડના ટર્નઓવરથી આજે વધીને હું કહીશ 50 વર્ષ ત્યાં અમને પશુપાલકોને જે પૈસા આપીએ છીએ 5000 કરોડ આજુબાજુ, આજે લગભગ 11.5 હજાર કરોડ કરતા વધારે રૂપિયા આ વર્ષે અમે આપી શકશું. 5 વર્ષમાં ડબલ કરતા વધારે, એક મોટી ક્રાંતિ કહી શકાય. ડબલ કેટલા લાખ સભાસદો હશે? 4.5 લાખ. માઇક લેજો ને. બીજું આમાં હું છે, ઘણી જગ્યાએ ખબર, દશેરાના દિવસે ઘોડું ન દોડે એ આનું નામ. ઘોડાને તૈયાર કર્યો હોય, બરોબર ગોઠવ્યું હોય, એને તેલ માલિશ ને જી કરવું એ કરવાનું, દશેરા ના દિવસે જાય ને એટલે પાછા પગ પડે એ આવું એમ. આ માઇક ની જેમ. અને અમે સુદાનભાઈ ચારણ છે, એટલે ચારણ ચોથો વેદ વણ ભણ્યો વાતું કરે. હા, જે છે ને હું માનું છું કે જો ઇમિડિયેટ એમણે વિષયને લઈ લીધો. શેખરભાઈ, એક વાત મારે હજી થોડી સમજવી છે, પછી હું બીજા મહાનુભાવો તરફ આગળ વધું, તમને પણ લઈશ. ભાઈ શંકરભાઈ કીધું છે મળે છે ને 6.5 કરોડ. ના ના, હાથ નહીં તો મળે છે ને, નહીં તો ભાઈ મારે શંકરભાઈ ને પકડવા પડે એમ. હા, વાહ વાહ. ખાલી મળે છે એવું નહીં સુદાનભાઈ, હું આવ્યો છું તો એ કહું કે અમે ખાલી પૈસા આપે છે એવું નહીં, એમના અકાઉન્ટમાં જમા થાય. હું આ શબ્દ બોલું છું. મોટી બીજી વાત એ કહું છું કે જેવું દૂધ ભરાવે અને એને 5 મિનિટના સમયમાં એના મોબાઈલ ઉપર SMS આવે છે કે તમારા આટલા ફેટ, આટલા SNF અને આટલા રૂપિયા, આ પ્રમાણેનું હોય તો જરા હાથ ઊંચા કરજો, બધા હોય તો હાથ ઊંચા કરો. આપ સૌ જોઈ રહ્યા છો. આવી એક ક્રાંતિ એક જિલ્લાના પશુપાલકો એ કરી છે. આ ક્રાંતિ મારી નથી, પણ એક વાત મને ભાગીદાર આ લોકો છે. બિલકુલ. પણ એક વાત હજી મને, મેં કીધું કે એ કાંકરેજી ગાય લીટરે ઓછી આપતી હતી, પછી વધારે આપી, એનું શું કારણ? કે આપણે અલ્ટિમેટલી સૌરાષ્ટ્રમાં અમારે એમ થાય છે, બીજા જગ્યાએ પણ એ પરિસ્થિતિ થાય છે કે ત્યાં પ્રોડક્શન કોસ્ટ વધારે આવે છે, એટલે બિચારા ખેડૂતને ભાવ અથવા તો ટકી નથી શકતા, તો એના માટે શું? સુદાનભાઈ બહુ મહત્વનો પ્રશ્ન આપે કર્યો. એક શ્વેત ક્રાંતિ તો આવી, પણ એ એચએફ ગાયો અને જર્સી ગાયોના માધ્યમથી આવી. દેશી ગાયમાં બ્રીડ સુધારણાનું કામ જે કરવું પડે એ આપણે ત્યાં બાકી રહી ગયું. કમનસીબી એ રહી કે 50 વર્ષ પછી પણ આપણે આમાં જોઈએ એટલી પ્રગતિ ન કરી શક્યા. અમે બે રીતે કામ લીધું છે.
એક તો જીનેટિકલ એની અંદર સારી જાતનું બીજદાન થાય અને સારી ઓલાદ તૈયાર થાય, અને બીજું એને પોષણક્ષમ ખોરાક મળે. અમારું દૂધ વધ્યું હોય, અમારે ત્યાં વધારે પશુએ દૂધ આપવાની વ્યવસ્થા કરી હોય, અમે ખાસ કરીને દેશી ગાય જે વધારે દૂધ આપ્યું, એનું બે જ કારણ છે. એક, સંવર્ધનનું કામ અમે સિમેન્ટ સ્ટેશન એક ઊભું કર્યું છે, અને જેટલા બનાસકાંઠાના પશુપાલકો છે, એમ ખાસ કરીને દેશી કાંકરેજી ગાયમાં, એ ગૌશાળામાં હોય, વાડામાં હોય કે ઘરે હોય, એક પણ રૂપિયાના ખર્ચા વગર એને બીજદાન કરવા માટેનો નિર્ણય અમે બનાસ ડેરીએ કર્યો. અને ઉચ્ચ ઓલાદના જે સાંઢ હતા એનું જ બીજદાન કરીને એક સારી ઓલાદ તૈયાર કરવાનું કર્યું. અને બીજું બચ્ચાદાન, સગર્ભાદાન અને ધાત્રી જે જયારે એ વિયાય છે ત્યારનું દાન, એની અલગ અલગ પ્રોડક્ટ કરી, એટલે એને પોષણ થવાને કારણે આ વ્યવસ્થા ઉભી થઈ શકી. અને હજુ આને અપગ્રેડ કરીને અમારી કલ્પના તો એ છે કે ગુજરાતની એટલે બનાસકાંઠાની કાંકરેજી ગાયને બ્રાઝિલ લઈ જઈને જો 40-45 લીટર કે 50 લીટર દૂધ કરી શકતા હોય, હા, ગીરની ગાયને લઈ જઈ અને એ લોકો જો 50 કે 60 લીટરનું દૂધ કરી શકતા હોય, તો બનાસકાંઠાની કાંકરેજની ગાયનું અહીંયા આ ધરતી ઉપર કેમ નહીં. અમારું લક્ષ્ય, અમે 40-50 લીટર દૂધ સુધી અમારી કાંકરેજી ગાયનું સંવર્ધન કરીએ. ક્વોલિટી પછી જળવાશે? હા જી, બિલકુલ ક્વોલિટી પણ જળવાશે, અને એ ટુ મિલ્ક તરીકે અમે માર્કેટની અંદર, ખાલી દૂધ નથી, એ તો એક ઔષધિ છે એવું આ દેશી ગાયનું દૂધ એ માર્કેટમાં મૂકવાનું પણ અમે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એ ટુ મંથ દૂધ અમે લોન્ચ પણ કર્યું છે, અને એ અમદાવાદ ને બાકી જગ્યાએ મળવાની પણ વ્યવસ્થા થઈ. વાહ, બહુ વાત સારી કરી. અને એક વાત મારે, મને જે ખરેખર મારે છે ને, ગામડાને નંદનવન બનાવવું છે એવી કલ્પના છે. આપણે બનાવી ન શકીએ, આપણે તો નિમિત્ત બનીએ, એટલે મીડિયાના માધ્યમથી જાગૃતિ આવે, બીજા શંકરભાઈ જેવા સેંકડો લોકો એ કરે. પણ એક સપનું છે સાહેબ, કે માની લો કે મગફળી ઉત્પાદન આવે, અત્યારે જીરું આવે તો જીરુંનો ભાવ ન મળે, મગફળીનો ન મળે, તલનો ન મળે, મારા ખેડૂતો જાય તો જાય ક્યાં સાહેબ? મને હંમેશા સમસ્યા એ પીડા થઈ રહી છે. અને એમાં માફ કરજો, એ કેવું પડે કે જ્યારે એપીએમસી માં જાય એટલે એપીએમસી વાળા નક્કી કરે એ ભાવે ખેડૂતે વેચી નાખવું પડે, આવું જ થાય છે? આપણું સપનું છે સાહેબ કે એક એક ખેડૂતને એના ઘરેથી કઈ રીતે મળી શકે. એટલે મને આજે જે મેં વાત કરી શંકરભાઈ જોડે, એટલે મને એમાંથી વિચાર સ્પૂર્યો કે શું કરી શકાય. માની લો કે મગફળીમાંથી 10 વસ્તુ બની શકતી હોય તો ઈ કેમ, જો દૂધ ડાયરેક્ટ હોત તો ન થાત, પણ અમૂલની બ્રાન્ડ બની તો એમાંથી આપણે ભાવ મળ્યો, તો એમાંથી મગફળીને કપાસમાં પણ આ કરી શકાય. એટલે શંકરભાઈ જેવાને આપણે જવાબદારી કેવી છે ને સોંપવી પણ છે કે આવું કરજો, જેથી કરીને મારો ખેડૂત છે એ મગફળીના ભાવ છે ને સાહેબ 1500-2000 રૂપિયા ઘર બેઠા લઈ શકશે ને, તે દિવસે આ દુનિયાના ખેડૂતને કોઈ રોકી નહીં શકે સાહેબ. આ વસ્તુ આપણે કરવી છે આજે નહીં તો 5 વર્ષ પછી, પણ આ ધ્યેય રાખવું છે. અને હમણાં પદ્મશ્રી મળ્યા છે ને, એ આનંદની વાત છે. પેલા તો ખેડૂતને કે કલાકારોને સારાને પદ્મશ્રી મળે ને એવું સપને પણ નહોતું. આજે મને આનંદ થયું કે ગેનાભાઈ હોય ત્યાં જુનાગઢમાં, ભીખુદાનભાઈ, આ બધાને પદ્મશ્રી મળે છે. વિચાર કરો કે ગર્વ એ વાતનો થાય કે કોઈક નાના ગામ, આ બહેનનું નામ નરેન્દ્રભાઈએ લીધું, એ આપણા ગર્વની વાત છે સાહેબ. આ બહેન આપણા માટે કેટલી મોટી તાકાત છે. એટલે ગેનાભાઈ, તમને પણ એક પૂછવા માંગીશ કે જે રીતે આખી ઘટનામાં મારે થોડીક સમજવાની કોશિશ એ કરવી છે, ખેડૂતોએ, ખેડૂતોને જો ભાવ નથી મળતા, એમાં ઉપરથી કુદરત રૂટે એટલે વળી કમોસમી વરસાદ આવે ને પછી મિડ ટર્મનો વરસાદ આવે ને, આ તો બધા નામ આપણે આપતા નથી, ઘણા ટાઈમના વરસાદ આવે અને ઘણી જગ્યાએ તો પૂર આવે, બનાસકાંઠા બાજુ તરતું હોય, બોલો, આમ બનાસ ડેરી કોરી ધાકોર હોય પણ પછી તરતું હોય એમ. મને મળે એક ગામમાંથી મળવા આવ્યા હતા ને નાગકા, તો બિચારાને વિઝ્યુઅલ દેખાડ્યા હતા, તો એ પાણીમાં ગામ હોય. એટલે એક ખેડૂતોએ શું કરવું જોઈએ, અથવા તો ખેડૂતો માટે શું કરવું જોઈએ? કે ના, થેન્ક યુ થાવર, થેન્ક યુ વીટીવી, થેન્ક યુ કવિરાજ ભાઈ, ઈશુદાનભાઈ ગઢવી સાહેબ. ખેડૂતોનો સાહેબ જેટલો કામ કરવામાં આવે એટલો ઓછો જ છે. ખેડૂતો માટે કોઈ પણ સરકાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, તો પહેલો જે ખેડૂતો માટે આપણે પાણી બચાવવાની જરૂર કરવી પડે. શરૂઆતમાં જ પહેલો જળ છે તો જ ખેતી છે, અને જળ છે તો જ જીવન છે. તો અહીંયા થાવરમાં પણ આપણે ગઈ વખતે 15મા અને 17મા અહીંયા ધાનેરામાં પણ બે પૂર આવ્યા, અને એ પૂર એટલા સડસડાટ નીકળી ગયા
કે પાણી અહીંયા આપણે રોકી ના શક્યા, તો એક વસ્તુ આપણે એવી કરવી જોઈએ કે પાણીનો આપણે કેવી રીતે બચત કરી શકાય એના માટેનો એક કામ મારા મંતવ્ય મુજબ એ હોવું જોઈએ, તો જેના કારણે કરીને ટોટલ પશુપાલન પણ થઈ શકે અને ખેતીવાડી પણ થઈ શકે. અને ખેડૂત મિત્રોને હું તો એક જ વાત કહેવા માંગુ કે પાણી ઓછું વપરાય. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે વાત કરતા હોય કે આપણે જેને દવા આપવાની હોય તો એ ચમચીથી અપાય, આપણે એને ડાયરેક્ટ સીસી મોઢામાં માંડતા નથી. એવી જ રીતે જો પાણી ઓછું વાપરવું હોય તો બગાયત ખેતી તરફ જ પ્રયાણ કરવું પડે, તો બગાયત અને પશુપાલન એ બે થી ખેડૂતનો ઉદ્ધાર થાય એવું મને લાગે છે. બગાયત અને પશુપાલન, જી પશુપાલનની તો વાત સાચી છે કે પશુપાલન જે રીતે આપણે બહુ જરૂરી છે ને આજે તમારામાંથી પણ જાણીશું આપણે કે ખરેખર એ થઈ. પણ તમે એક વાત જે કરી તો હું તમને પૂછવા માંગીશ ચૌધરી સાહેબ કે પાણીનું તળ છે ને એ મેં જોયું સાંભળ્યું 800 ફૂટ છે ને 500 700 800 ફૂટ, અને એમાંથી તો વીજળીનું પણ બિલ બહુ આવે, પાણીની તંગી પણ છે, એમાં કોઈ ઉપાય ખરું? એમાં એવું છે જેમ ગેનાભાઈએ વાત કરી સુધારભાઈ, એમ ચોમાસાનું વહેતા પાણીને એને રોકીને એક તો રિચાર્જિંગ કરવું પડે. મેં મારા ફાર્મની અંદર જ લગભગ 150 એકર જમીનનું વરસાદી પાણી અને ગામનું પાણી એકઠું કર્યું છે, એક તળાવ બનાવ્યું છે, રિચાર્જિંગ વેલ બનાવ્યો છે અને એમાં ભૂગર્ભમાં અમે તમામ પાણી ઉતારી દઈએ છીએ. એ પ્રમાણે સરકારશ્રી દ્વારા પણ આવા ચેકડેમો અહીંયા બનાવેલા છે, પણ જે નવું પૂર જે 17 અને 15નું પૂર આવ્યું એમાં ચેકડેમો એ તૂટી ગયા છે, જેને કારણે પાણી રોકાતું નથી, અને એ ચેકડેમોને જો રિપેર કરવામાં આવે તો એ પાણી પાછા રોકાય અને રિચાર્જિંગ થાય તો ભૂગર્ભના તળ એ મેન્ટેન રહે. સાથે સાથે મારે એ પણ કહેવું જોઈએ કે જો એમાં અમારા જે વિઝનરી ચેરમેન છે આદરણીય શંકરભાઈ, એમને લીડરશીપના નીચે આ કામ પણ કંઈ બહુ અઘરું નથી કામ બનાસકાંઠાને કરવું એ, કારણ કે બનાસકાંઠાની ડેરીને આજે એશિયાના ફલક ઉપર એક વિશાળ ફલક ઉપર નંબર 1 ડેરી જો બનાવી હોય તો એ શ્રેય શંકરભાઈ ચૌધરી સાહેબને જાય છે, એમાં કહીએ તો કંઈ ખોટું નથી. કારણ કે જ્યારે જ્યારે અમારું મેનેજમેન્ટ બોર્ડ જે નિયામક મંડળ છે એ બનાસ ડેરીની બાબતમાં જે કોઈ નિર્ણયો લેવાના હોય એ પોલિસી મેટરના હોય કે એ નેગોશિએશનના હોય કે કોઈ ખરીદીના હોય, તો સવારે 10 વાગ્યા થી લઈને રાત્રિના ઘણી વખત તો 12 વાગ્યા સુધી બોર્ડ ચાલુ રહેતું હોય છે, જે સહકારી બીજા બોર્ડ હોય છે કલાકની અંદર મિટિંગ પૂરી થઈ જતી હોય છે, અને ખૂબ વિસ્તૃત અને પુખ્ત વિચારણા અને એની ચર્ચા થતી હોય છે અને એના સર્વાનુમતે એનો નિર્ણય લેવાતો હોય છે, ખૂબ હેલ્ધી ડિસિઝન બધા લેવાતા હોય છે. 150 કરોડના ટેન્ડરો 100 કરોડમાં કામ આપેલા છે અને એ સક્સેસ થયેલા છે. એ પ્રમાણે ઘણી જેમ મોદી સાહેબે કહ્યું કે ખેડૂતોની આવક બમણી કરવાની છે, તો એ અમારા વિઝનરી જે ચેરમેન છે લીડર છે શંકરભાઈની લીડરશીપ નીચે બનાસકાંઠામાં મોદી સાહેબના એ શબ્દો સાચા પડવા જઈ રહ્યા છે, અને એ બહુ ખૂબ નજીક છે એ બાબતમાં બનાસકાંઠા. એ બનાસ ડેરી હોય, દૂધની આવક હોય, THR પ્લાન્ટ થકી એ ટેક હોમ રાશનની આવક હોય, એના કમિશનની આવક હોય, એ પ્રોમો દાડમના પ્લાન્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ માટેની કામ હોય, પોટેટો પ્રોસેસિંગ, બટાકા અહીંયા બનાસકાંઠામાં એશિયા ખંડમાં સૌથી પ્રીમિયમ ક્વોલિટી પાકતી હોય છે, એની પ્રોસેસિંગ કરીને અત્યારે જોબ વર્ક પર કરાવીને અમૂલ બ્રાન્ડથી અમે અત્યારે દેશ વિદેશમાં પણ એનું વેચાણ કરી રહ્યા છીએ. એના થકી ઓઇલ પ્લાન્ટમાં ઓઇલ પેકિંગ થકી હમણાં ગોબર ગેસનો એક પ્લાન્ટ પણ પાયલોટ પ્રોજેક્ટ તરીકે બહુ સક્સેસ ગયો છે, એના થકી ખેડૂતની આવક ડબલ કરવા માટે એક મધનો પ્રોજેક્ટ. આ પ્રમાણે ખેડૂતની આવક ડબલ કરવા માટે શંકરભાઈ ચૌધરી સાહેબની લીડરશીપ નીચે ડેરી ખૂબ આગળ વધી રહી છે. બિલકુલ, આ પ્રમાણે વરસાદનું પાણી જો એ પ્રમાણે સ્ટોરેજ કરવામાં આવે, રિચાર્જિંગ કરવામાં આવે, તો પશુપાલન અને ખેતીનો વ્યવસાય બનાસકાંઠા સૌથી મોખરે રહે એ પ્રમાણેનું દેખાઈ રહ્યું છે. બિલકુલ બિલકુલ, કેટલીક બનાસકાંઠાની વિગતો પણ આપીશ દર્શક મિત્રો. બનાસકાંઠા જિલ્લામાં 1000 પુરુષે 936 મહિલાઓ છે. હું અપીલ કરીશ કે કદાચ દીકરી છે ને એ વ્હાલનો દરિયો હોય છે સાહેબ, એટલે દીકરી લક્ષ્મી છે, આપણે લક્ષ્મી જોઈએ છે,
ગાંધીજીના ફોટા વાળી, પણ દીકરીમાં ક્યાંક આપણે કંજુસાઈ કરીએ છીએ. મારી આપને અપીલ છે સૌને કે આ છે ને એ વહાલના દરિયાને આપણે હાચવવી પડશે સાહેબ. એટલે હજારની સામે હજાર સંખ્યા થઈ જાય એવું હું અપીલ કરીશ આપને. સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં 28,000 બાળકો ઓછા વજન ધરાવતા છે, કુપોષિત છે. મારી આપને અપીલ છે કે આંગણવાડીઓમાં પણ આપણે એવું ભોજનની વ્યવસ્થા કરાવીશું. સાથે સાથે મેં 2-4 વસ્તુઓ આજે બનાસ ડેરીની પણ જોઈ જે ખરેખર બીજા જિલ્લાઓએ પણ અપનાવવા જેવી છે. એવું નહીં કે માત્ર બનાસકાંઠા જિલ્લો છે એ બીજા, શંકરભાઈને અપીલ કરી કે બીજા જિલ્લાઓના ખેડૂતોને પણ બોલાવજો અને ડેરી ઉદ્યોગ વાળાને પણ બોલાવજો. તમે કહેશો તો આપણે બનાસના જ ખેડૂત પૈસા કમાય ને બાકીના ના કમાય એવું અમારું ક્યારેય ન હોઈ શકે. આપની અપીલને અમે માન્ય કરીએ છીએ કે જો દેશ રાજ્યભરમાંથી કોઈ પણ ખેડૂતને બનાસકાંઠાના પશુપાલકો કઈ રીતે પોતાનો ધંધો કરે છે જોવા આવવું હોય તો અમે રહેવાની જમવાની વ્યવસ્થા કરશું અને ફરીને બધા બતાવવાની વ્યવસ્થા ડેરી અને મંડળીઓના માધ્યમથી કરશું. થાવર ગામ પણ એમનું સ્વાગત કરશે. વાહ. અને બાકીના ગામો પણ સ્વાગત કરશે. બિલકુલ. એટલે એક સારી જગ્યાએ કંઈ થતું હોય તો એ બધા જિલ્લાઓમાં જાય એવું આપણી ઈચ્છા છે. બિલકુલ. આજે થાવર ગામમાં આપ પધાર્યા એ બદલ પહેલા તો આપનું સ્વાગત કરું છું. થેન્ક યુ સાહેબ. સાથે સાથે ધાનેરા તાલુકાનું થાવર ગામ અને ધાનેરા તાલુકામાં આપ આયા છો તો ધાનેરા તાલુકાની થોડી સમસ્યા મારે કહેવી છે કે ધાનેરા તાલુકામાં આજની તારીખમાં પશુપાલનનો ધંધો છે એનાથી ડબલ થાય પણ અમારે ત્યાં પાણી નથી. સરકાર એની યોજના બનાવે, સરકાર નર્મદામાંથી કેનાલ બનાવી અને બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના 80 ગામોને પીવાનું પાણી અને ખેતીનું પાણી આપવા માટેનું સરકાર એક અલગથી પ્રોજેક્ટ બનાવે એવી ધાનેરાની વસ્તી ઈચ્છે છે. સાથે સાથે શંકરભાઈ મારે કહેવું પડે, મારી પાર્ટીમાં કોતો પ્રજા સાથે જોડાયેલો એક નેતા હતો બીકે ગઢવી, અને ભાજપમાં પ્રજા સાથે જોડાયેલા કોઈ નેતા હોય તો શંકરભાઈ. પણ શંકરભાઈ તમે ગુજરાત સરકારમાં સ્થાન ધરાવો છો, તમારી વગ છે. મારે તમને કહેવું છે કે અવારનવાર જો ધાનેરામાં પૂર આવતું હોય અને સરકાર 200-500 હજાર ના પેકેટો ડિક્લેર કરતી હોય એની જગ્યાએ તો 10,000 રૂપિયાનું પેકેજ તૈયાર કરી અને ધાનેરામાં ક્યારે પૂર ના આવે એવો પ્રોજેક્ટ સરકાર પાસે બનાવો એવી મારી તમને વિનંતી છે. સાથે સાથે બનાસકાંઠા જિલ્લો અને આજે ધાનેરા તાલુકો પશુપાલનમાં ખૂબ સારી કામગીરી કરી શકે છે. આજે પશુને પણ જો સંવનન કરવું હોય અને ઉછેરવું હોય તો ખેડૂતની અગત્યની જરૂરિયાત છે પાણી. જો બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકાનો પાણીનો પ્રશ્ન સોલ્વ થાય એવી સરકારમાં શંકરભાઈના માધ્યમ દ્વારા આ બનાસકાંઠા અને ધાનેરાની જનતાનો અવાજ એ સરકાર સુધી પહોંચે એવી અમારી લાગણી છે. સાથે સાથે આજે ધાનેરા તાલુકાના 30 ગામ શંકરભાઈ એવા છે કે જો એને પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં નહીં આવે તો પશુઓ ઉછેરવાની વાત તો ઠીક પણ માનવને હિજરત કરવી પડશે. અને એમને દાખલા તરીકે રવિયા, જનાલી, મેળા, અનાપુર ગઢ, અનાપુર છોટા 1,000 ફૂટ એક ખેતરમાં 4-4 બોર કરવા છતાં એમને પાણી નથી. માટે તમારા આપ સરકારમાં બેઠા છો, એક વગદાર વ્યક્તિ તરીકે આપનું સરકાર સાંભળે છે તો ધાનેરા તાલુકાની જનતાનો અવાજ તમારા સુધી પહોંચાડું છું કે અમારે ત્યાં પાણીની સુવિધા થાય અને નર્મદા કેનાલમાંથી ધાનેરાને પાણી આપવા માટે એક અગત્યની યોજના બનાવવામાં આવે. બિલકુલ. બીજું ઈશ્વરદાનભાઈ એક ખૂબ અગત્યની વાત છે. કહી દો. મારે જ્યારે શંકરભાઈ બેઠા હોય અને ભાજપનું શ્રેષ્ઠ નેતૃત્વ અહીંયા હાજર હોય ત્યારે મારે કહેવું છે કે પાર્ટી લક્ષી કોઈ વાત ન કરતા અત્યારે મહામનોમંથનનો એક કાર્યક્રમ છે અને બનાસકાંઠાની જીવાદોરી એટલે પશુપાલન અને બનાસ ડેરી છે. પણ જો એ બનાસ ડેરીને વેગવંતી કરવી હશે તો શંકરભાઈએ અને આ ભાજપના શેષ નેતૃત્વએ પાણી વાળો વિકલ્પ વહેલી તકે એનું સોલ્યુશન. બિલકુલ. આપણે શંકરભાઈને કહીએ ને હું સરકારને પણ અપીલ કરીશ કે પાણીને એક એવી યોજના બનાવી શકાય કે કેમ એકવાર વિચારવાનું છે. અને ધાનેરા માટેની યોજના તો 100% બને, અમે વાયબલ છે. હા, 100% બને.
ધાનેરામાં કઈ રીતે પાણી પ્રવેશ કરે છે. શંકરભાઈ ઉપર દબાણ લાવીશું ભાઈ, શંકરભાઈ કરવું પડશે તમારે થોડું. માટે એક પ્લાન પ્રોજેક્ટ બનાવવામાં આવે ને એ પ્રોજેક્ટમાં ઓછા રૂપિયા કામ થઈ શકે. અરે રૂપિયા વધારે થાય તો રૂપિયા કે કમી છે સાહેબ? આપણી પાસે સરકાર પાસે રૂપિયા છે, નેતા પાસે રૂપિયાઓ છે, એટલે રૂપિયાની મુદ્દો નથી, મુદ્દો એ છે કે વાયેબલ છે તો એ કરાવવું પડે. અને શંકરભાઈ પણ અપીલ કરે, હું પણ અપીલ કરું છું સરકારને કે તમે જરા સાહેબ, એક કુદરત છે ને એ બધા નિમિત્ત બનાવે છે, પણ જે જે કામ કરીને જાય છે ને એને ક્યારેય કુદરત તો ઠીક, આ દુનિયા સાહેબ, આ સૃષ્ટિ ભૂલતી નથી, વિચાર કરજો તમે. અને આવી બધી વાતો કરવાની છે. એક નાનકડા વિરામનો સમય થયો છે, નાનકડો વિરામ લેશું, વિરામ બાદ તમારી વચ્ચે પણ આવીશું, તમને પણ સાંભળીશું, હજી મહાનુભાવો પણ બાકી છે. અને દર્શક મિત્રો, તમારે ક્યાંય વી ટીવી છોડીને જવાનું નથી, પછી અમે અહીંયા વિરામ લઈને તમે પાછું પાછું નહીં, જમવાનું ઘરે બોલાવી લો, મંગાવી લો, બેનને કહી દો. પણ એક નાનકડા વિરામ બાદ મળીએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે. આપણે મહામંથન કરી રહ્યા છીએ થાવર ગામ ધાનેરા થી લાઈવ. આજે ધાનેરામાં છીએ, આવતીકાલે પાટણ થી લાઈવ હશું, પ્રગતિ મેદાન થી. કારણ કે તમારી વચ્ચે જયારે વી ટીવી ને આવવાનું થાય છે સાહેબ, વી ટીવી જનતાની ચેનલ છે, અને જ્યાં સુધી જનતાને સમસ્યાઓ હશે કે જનતા સારું કરતી હશે, જો આ વી ટીવી ની ખાસિયત શું છે સાહેબ, કે સારું કરનાર વ્યક્તિને પણ પ્લેટફોર્મ જો નહીં આપો ને તો એ હતાશ થશે. આપણે ખરાબ ખરાબ દેખાડતા રહેશું એવું નહીં, સમસ્યાઓનો ઉકેલ લાવવું જોઈએ. પણ જે માણસ સારું કરતો હોય, જે વ્યક્તિ સારું કરતો હોય, જે સંસ્થા સારું કરતી હોય, એ સંસ્થાને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. અને એટલા માટે વી ટીવી બધાથી અલગ છે સાહેબ. આજે જ્યારે બટેકાની અહીંયા ખેતી થાય છે, મને ખબર છે કે એ બટાકામાં જે રીતે ભાવ મળી રહે છે એ પણ આનંદની વાત છે, કારણ કે એમાં બહુ રડવાનું નથી આવતું. સાથે સાથે પશુપાલનથી આપણે જે બે સવાલ છે, નરેન્દ્રભાઈ મોદીના પણ ખેડૂતોની ડબલ આવક કરવી છે, તો પશુપાલનને જો મહત્વ આપવામાં આવે, તો આજે મેં આનું થોડું સંશોધન કર્યું છે કે બનાસ ડેરીએ જે રીતે કામ કર્યું છે એના કારણે, તો વિચાર કરો, એક એક ગામમાં કરોડો રૂપિયા આવતા હોય તો એ ખેતીની આવક એમને બચે, અને આવું બધું થઈ શકે. માવજીભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે ખરેખર શું કરવું જોઈએ, હજુ પણ શું ઘટે છે, વિઝન શું છે, ખેડૂતને પશુપાલનને બેને કઈ રીતે જોડી શકાય, અને એમ કરી અને ખેડૂતોને પશુપાલનની આવક કેમ વધારી શકાય? બીટીવીના માધ્યમથી ઈશુદાનભાઈ ગઢવી, આપ સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર છે, અને આપનો ખૂબ ખૂબ આભાર કે આપે એક બનાસ ડેરી ખેડૂતોની આવક જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે વાત કરી હતી ડબલ કરવાની, એ જે વાત કરી હતી, એ જે સપનું એમણે સેવ્યું છે, એ સપનાને સાકાર કરવાનું કામ આજથી 50-60 વર્ષ પહેલા ગલબા કાકાએ સેવી, અને આ બનાસકાંઠામાં એક રણમો મીઠી વેરડી સમાન બનાસ ડેરીની સ્થાપના કરી. એ સંત માણસ થઈ ગયા કે જેમના પ્રયાસોથી થઈ, અને છેલ્લા 4.5 વર્ષના અમારા મેનેજમેન્ટની અંદર ઈશુદાનભાઈ આ બનાસ ડેરીએ એક મિરેકલ કહી શકાય એ પ્રકારનો ગ્રોથ, એનું જે ટર્ન ઓવર હતું, જે ખેડૂતોને પૈસા ચૂકવવાના હતા, એ છેલ્લા 4 વર્ષની અંદર ડબલ કરતા પણ વધારે ચૂકવવાનું કામ આ બનાસ ડેરીના માધ્યમથી થયું છે. એની સાથે સાથે ફક્ત દૂધનો ધંધો અત્યાર સુધી જે કરતા હતા, એ દૂધના ધંધા સિવાય બનાસકાંઠા એ ખેતી આધારિત છે, બીજી કોઈ ઇન્ડસ્ટ્રી જો ન હોવાના કારણે બનાસ ડેરી એક મોટી સંસ્થા, ઓર્ગેનાઇઝેશન હતું, એની પાસે ફંડ હતું, તો એનું આયોજન કરી અને અમારા સન્માનીય શંકરભાઈની આગેવાની હેઠળ અનેક પ્રકારના પ્રોજેક્ટો, આજે મધ પ્રોજેક્ટ હોય, ગોબર ગેસ પ્લાન્ટ હોય. ગોબર ગેસ શું છે? ગોબર ગેસ પ્લાન્ટ એક આ દૂધ જેવું જ કામ છે, કે જ્યારે પશુપાલક એના ઘરે જ્યારે આ માલ ઢોર રાખે છે, એનું જે છાણ છે, ગોબર છે, એ ગોબર પણ અમે 1 રૂપિયે કિલો ખરીદી અને એની અંદરથી ગેસ 1 રૂપિયે કિલો ગોબર ખરીદી 1 રૂપિયે કિલો
આખી એની સિસ્ટમ બનાવી છે અને સિસ્ટમના માધ્યમથી કરી અને એને દૂધની સાથે સાથે એક પૂરક ઉત્પાદન થાય, પૈસાની આવક થાય અને એ સ્વાવલંબી બને એ પ્રકારનું કામ કરીને અત્યારે દામા ખાતે સૌથી પહેલું ગોબર ગેસ પ્લાન્ટ કરી અને ગેસ સ્ટેશનનું કામ કરવાનું કામ એક ઐતિહાસિક કામ આ બનાસ ડેરીના માધ્યમથી થયું છે. એ જ રીતે અહીંયા રાયડો અને મગફળી થાય છે તો એના માટે જે તેલીબિયા મિલ વર્ષોથી પડી હતી એ પણ ડેરીની અંદર લઈ અને એમાંથી તેલનું ઉત્પાદન કરવાનું કામ, વેલ્યુ એડિશન કરી અને ખેડૂતને વધુમાં વધુ પૈસા નફાના રૂપે એના ઘર સુધી પહોંચાડવાનું કામ આના માધ્યમથી થયું છે. એટલું જ નથી, એની સાથે સાથે જિલ્લાની અંદર શિક્ષણની અંદર જે પછાતપણાનું કલંક લાગેલું હતું અને વર્ષોથી બનાસ મેડિકલ કોલેજ માટે જે ઝંખના કરતું હતું, અનેક પ્રકારના લોકોએ પ્રયત્ન કર્યા હતા, છતાંય આ સન્માન્ય શંકરભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ અને જ્યારે રાજ્ય સરકારની અંદર એ આરોગ્ય મંત્રી હતા એ સમયની અંદર એક પોલિસી બનાવી અને એ પોલિસીના માધ્યમથી બનાસકાંઠાની અંદર મેડિકલ કોલેજ બનાવવાનું કામ એમના માધ્યમથી જ્યારે બનાસકાંઠાને પ્રાપ્ત થયું છે અને એના થકી આજે ત્રણ વર્ષ દરમિયાન જે બાળકો બનાસકાંઠાના પશુપાલકના બાળકો ભણે છે એમની 50% ફી અમે માફ કરીએ છીએ. એટલે દર વર્ષની 2.5 લાખ રૂપિયા ફી માફ કરી એ ડેરી દ્વારા અને ટ્રસ્ટ દ્વારા ભરી અને પશુપાલકના દીકરા અને દીકરીને ડોક્ટર બનાવવાનું કામ પણ આ મેડિકલ કોલેજના માધ્યમથી થાય છે. અને મેડિકલ કોલેજ પણ એક આખા ઇન્ડિયાની અંદર, આખા દેશની અંદર એક એવી કોલેજ હશે કે આ જે બેઠા છે બનાસકાંઠાના પશુપાલકો, 4.5 લાખ પશુપાલકો એના માલિક છે, એનો માલિક બીજું કોઈ છે નહીં, એ પ્રકારની આ મેડિકલ કોલેજ બનાવવાનું કામ કર્યું છે. અને એમાં પણ જ્યારે અમારે એના પ્રમુખ બનાવવાની, ચેરમેન બનાવવાની વાત આવી ત્યારે હોદ્દાની રૂએ બનાસ ડેરીની અંદર જે ચેરમેન હોય એ જ ચેરમેન ગલબાભાઈ નાનજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર પણ ચેરમેન બને, પણ ત્યારે સાહેબે ના પાડી કે મારે આ મેડિકલ ટ્રસ્ટની અંદર કે મેડિકલ કોલેજમાં ચેરમેન બનવું નથી અને સ્વેચ્છાએ એમણે એમાંથી ચેરમેન ન બની અને સમગ્ર જિલ્લાના હિત માટે બિલકુલ વધુમાં વધુ ફાયદો થાય એ પ્રકારનું કામ બનાસ ડેરીના માધ્યમથી જિલ્લા માટે કર્યું છે. બિલકુલ, હું આશા પણ રાખીશ કે આ રીતે બીજી સહકારી દૂધ સહકારી સંઘ હોય, મંડળીઓ હોય, ડેરીઓ હોય, પશુપાલન માટે પણ આવી રીતે એક પ્રયાસ કરે. તમે વિચાર કરો ગોબરના રૂપિયા મળે, બોલો આજે આપણે જાણીએ. મને એમાંથી વાત કરું, બિલકુલ બિલકુલ કરો. મને લાગે છે કે વીટીવીના માધ્યમથી જેટલા દર્શક મિત્રો છે બધા જોવે સમજે, છાણ અને ગોબરની વાત આવે એટલે ગંદકી દેખાય બધાને અને ન ગમતી વાત છે, પરંતુ આ આવકનું સ્તોત્ર છે. અમે અહીંયા આગળ છાણમાંથી ગેસ બનાવીને અને એમાંથી સેન્દ્રીય ખાતર બનાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ઉપર લીધો. અમને પણ બધા કહેતા હતા કે આ તો ગાંડા જેવું કામ કરો છો તમે, પરંતુ દામાની અંદર અમે આ કામ હાથ ઉપર લીધું, ચાલુ કર્યું. અમે સ્વીડનથી અને બાકીના વિદેશોમાંથી જે સારી ટેકનોલોજી હતી, વર્લ્ડ બેસ્ટ, એ ટેકનોલોજી લાવ્યા અને આજે 1 રૂપિયે લીલો પોટલો એ ખરીદવાનું કામ હાથ ઉપર કર્યું, ચાલુ કર્યું છે. અને આ ગેસ માંથી પ્યુરિફિકેશન કરીને આપણી ગાડીમાં ભરી શકાય એવો સીએનજી ગેસ એ અમે આ મહિનાના અંતની અંદર એ ગેસ ભરાવવાનું કામ પણ આ બનાસની ધરતીમાં દેશમાં પ્રથમ વખત સીએનજી નો પંપ એ આપણા ગોબર ગેસ માંથી ઢોરના પોટલામાંથી જે ગેસ ઉડી જતો હતો આકાશમાં એમાંથી હવે એ વ્હીકલોની અંદર ચાલશે. હું તો એ સપનો જોઉં છું કે આપણો ટ્રેક્ટર પણ એક સીએનજી થી આ ગોબર ગેસ માંથી ચાલતો થાય. હા જી, અને ડીઝલ ફ્રી જિલ્લો કરવા માટે 100 જેટલા આવા ગોબર ગેસના પ્લાન્ટ બનાવવાનું આયોજન બનાસ ડેરીએ હાથ ઉપર લીધું છે. અને એમાંથી જે ખાતર બને, દાખલા તરીકે ગેસ આવી જશે પણ જે સ્લરી હોય, સ્લરીમાંથી ડીએપી અને યુરિયાનો ઓપ્શન બનાવવા માટેના કેટલાક બેક્ટેરિયા અંદર ભેળવી અને ખાતર બનાવીએ છીએ. અને બિલકુલ લિક્વિડ જે હશે તો જંતુનાશક દવાની જગ્યાએ એનું બિલકુલ જે લિક્વિડ હોય એ લિક્વિડનો ઉપયોગ કરીને એક આખો ઓર્ગેનિક જિલ્લો બનાવવો છે. કોઈને કેન્સર ના થાય અને કોઈને કોઈ તકલીફ ન પડે, ડીઝલ પેટ્રોલ મુક્ત જિલ્લો કરી શકાય અને યુરિયા મુક્ત કરીને ઓર્ગેનિક જિલ્લો બનાસ જિલ્લો બને. વાહ, ખેડૂતોની આવક પણ વધે અને સાથે સાથે કોઈ બીમાર ન પડે એટલા માટે ઓર્ગેનિક શાકભાજી, ફળ ફળાદી, બાકીની બધું વસ્તુ ઓર્ગેનિક મળે, એક હેપીનેસ એ આના માધ્યમથી અમે કરવા માટેનો સંકલ્પ કર્યો છે અને કામ હાથ ઉપર લીધું છે. એક વખત બીટીવીને મારી વિનંતી છે કે
એ જોવા માટે આવે, અને જે દર્શક મિત્રો છે એમાં પણ જેના ઘરે ઢોર છે એવા મિત્રોને પણ મારી વિનંતી છે કે એ આવીને જોઈ જાઓ. આ દેશનું એક અલગ નવું અભિયાન છે કે આના એક છાણના માધ્યમથી પણ આવક ઉભી કરી શકાય. પશુ આપણું વહુકી ગયું હોય, દૂધ ના આપતું હોય, તો એ વખતે એને ખવડાવવું પડતું હોય છે, તો એ ટાઈમે કોઈ દૂધ વગરની બીજી આવક નથી, તો છાણની પણ આવક ઉભી થાય. અમે ટ્રેક્ટર મૂકીએ છીએ ઘરે ઘરે, અને ટ્રેક્ટરમાં વજન કાંટો રાખેલો છે, એમાંથી પોટલો વજનથી લઈ અને એ ટ્રેક્ટર ભરીને તે દામાની અંદર આવે છે. અને આ પ્રમાણે નવ ગામોની વચ્ચે, નવ નવ દસ દસ ગામોની વચ્ચે એક એક. તો આજે અહીંયા થાવર ગામમાં આવ્યો છું, મને ઉમાભાઈ ને એમના મિત્રોએ બધાએ વાત કરી હતી કે અહીંયા પણ એક ગોબર ગેસ પ્લાન્ટ કરાવો. તો હવે નવો ગોબર ગેસ પ્લાન્ટ અત્યારે તાત્કાલિક જે કરવાનો છે એ ધાનેરાની ધરતી ઉપર તમે અહીંયા નક્કી કરશો, ત્યાં આગળ ફરી પાછું અહીંયા આપણે ચાલુ કરીશું. બહુ સાચી વાત છે. અત્યારે 70-80 લાખ લોકો કદાચ જોતા હશે, દેશ વિદેશમાં પણ જુએ છે મહામંથન. સાહેબ, મહામંથનના માધ્યમથી જાગૃતિ કઈ રીતે લાવી શકાય? મેં પહેલા પણ કહ્યું કે સમસ્યાઓ હશે, એની સામે લડવાની જવાબદારી વીટીવીની સુદાનભાઈની છે, કોઈ બે મત નથી. સાથે સાથે તમને આવક પણ ક્યાંથી થાય? તમે વિચાર કરો, ગોબરમાંથી ગોબરના રૂપિયા મળે છે, તો આ વસ્તુ પણ સમજો તમે કઈ રીતે મળે છે એવું પણ એક સમજી અને તમે સંપર્ક કરજો, જેથી કરીને તમારા ઘરે તમે બેઠા બેઠા સાહેબ 500-1000 રૂપિયા કમાઈ શકો એવા દિવસો મારે જોવા છે. પરેશ અત્યારે છે, દર્શક મિત્રો પરેશ, જરા દર્શક મિત્રને પણ જોડજો સાથે. જી ચોક્કસથી સાહેબ, આજે કેટલાક ખેડૂતો વાવ તાલુકાથી પણ અહીંયા આવ્યા છે, આપણે એમની સાથે વાત કરશું, એમના કેટલાક પ્રશ્ન છે આપણે એમની સાથે એમને જ પૂછીએ. કાકા, ક્યાંથી તમે આવો છો, શું પ્રશ્ન છે તમારો ખાસ? પ્રશ્ન અમારા સાહેબ પાણીના બહુ છે. પાણીનો પ્રશ્ન અમારો એટલો છે કે આમ તો હું ખેડૂત પુત્ર છું, ઈશુદનભાઈ ને પહેલા તો હું કહું છું કે આપને જય માતાજી. જય માતાજી. અને આપણે મહામંથન કાર્યક્રમ ચાલુ કર્યો ત્યારથી કરી અને આજના દિવસ સુધી હું મહામંથન કાર્યક્રમથી પ્રેરાઈ અને નિવૃત્ત ખેડૂત છું, અને ગામડે ગામડે ફરી અને ખેડૂતોની સમસ્યા શું છે બરાબર, અને ખેડૂતોની પ્રશ્ન કે અમુક કેનાલો તૂટેલી પડી છે, અમુક કેનાલો બાંધ્યા વગર પડી છે, અમુક કેનાલોમાં પાણી આવતું નથી, એક એક પાણી આવે, બે બે પાણી આવે, પાક ભૂકાઈ જાય છે, અને ખેડૂતો અત્યારે મારી ભેગા આવ્યા છે, મારી પાસે વીડિયા છે, મારી પાસે બધા પુરાવા છે, સાગરભાઈ દેહાઈ મારી ભેગા આવેલ છે, અને સાગરભાઈ ના સાનિધ્યમાં હું કામ પણ કરું. સાહેબ, ખાસ કરીને કેનાલો નો પ્રશ્ન એક છે, કેનાલો અને પાણીની સમસ્યાઓ છે. બિલકુલ, આપણે પ્રયાસ કરશું. અંકુર માજીને પણ આપણે લેશું, બેન ને, કાનુબેન, કાબુબેન પાસે આપણે જઈએ. બિલકુલ જી, કાબુબેન. સારા મળે અને નફો સારો. હું એક વર્ષનો દૂધ ભરાવો 80-90 લાખ નો નફા હાથે. કેટલું દૂધ ભરાવો છો? 90 લાખ નો નફા હાથે. 90 લાખ. ખૂબ ખૂબ શંકરભાઈ નો આભાર. 90 લાખ બોલો. જી બિલકુલ. કેટલું મબલક ઉત્પાદન આ થઈ રહ્યું છે? જી શંકરભાઈ ચૌધરી સાહેબ ને એક વાતના મારે અભિનંદન આપવા છે કે આખા ગુજરાતમાં જે કોલેજ આવી, મેડિકલ કોલેજ, તે સરકારી ખર્ચે બનાવી, આપણે બનાસ ગીરના ખર્ચે જે કોલેજ બનાવી છે, અને માવજીભાઈ કીધું 50%, તો આ દૂધ ઉત્પાદકનો છોકરો 50% શા માટે? સરકારી ખર્ચે એને એડમિશન આપવું જોઈએ, જેથી કરીને એના પૈસાનો એને વળતર મળી શકે અને એ છોકરો ડોક્ટર શીખે. કારણ કે અમીરો જેટલો પૈસા છે એટલા ખેડૂતોના દીકરા પાસે પૈસા નથી, તો સરકાર જે ભાવે એડમિશન આપે એ જ ભાવે એમને એડમિશન આપવું છે, એવી માંગણી છે શંકરભાઈ ચૌધરી પાસે મારી. ઓકે, બિલકુલ. હવે આપણે હજી મહાનુભાવોને એકાદને લેશું કે જે રીતે હરજીવનભાઈ થોડુંક સમજવાની કોશિશ આપણે તમારી પાસેથી પણ કરીશું. તમે પણ પૂર્વ માજી મંત્રી છો, રહી ચૂક્યા છો. અહીંયા સમસ્યાઓમાંથી મોટી સમસ્યાઓ અને નીકળવાના રસ્તા. ઈસરદારથી આપ આજે ધાનેરા તાલુકાના થાવર ગામમાં આવ્યા એના માટે આપનું સ્વાગત કરું છું. થેન્ક યુ સાહેબ. લગભગ સમાચાર સાંભળીએ ત્યારે એબીપી ન્યૂઝ પછી આપણો 266, 267, 268 ઉપર આપ બિલકુલ ડિસ્કસ થતા હતા, બહુ રસથી સાંભળું છું. હવે આમાં આપણે ગેનાભાઈ છે, એમને પહેલા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એમને પ્રથમ દાડમ તે ઉગાડી,
એક તે ભાવ પણ બહુ સારા હતા. દાડા ઉગાવવાના કારણે આજે એમને એટલા સુધી પહોંચ્યા કે પદ્મ વિભૂષણનો એવોર્ડ મળ્યો. એના પછી મેં પણ વિનંતી કરી એમને કે એક વખત દાડમ મારે પણ ઉગાડવી છે. પોતે ફાર્મ હાઉસ ઉપર આવ્યા સાહેબ. એ વખતે દાડમ ઉગાડ્યા પછી સારી દાડમ કઈ હતી, 100-110 રૂપિયા ભાવ હતો. આજે ઉંમર થયાના કારણે દાડમ બિલકુલ ભાવ ઘટી ગયા, 30-35 ખેડૂતોને પોસાતો નથી. બીજું સાહેબ ભૂતકાળની એક વાત કે આજે ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં જયારે ડેરી દ્વારા દૂધ ભરવામાં આવે છે ત્યારે એક પણ ખેડૂત આવો ન હોય કે જેના ઘરમાં ટ્રેક્ટર અને મોટરસાઇકલ ન હોય. એનું કારણ છે દૂધ. દૂધના કારણે આજે દરેક પાસે છે. અચ્છા, મોટરસાઇકલ હશે લગભગ દરેક ના ઘરમાં હશે, અને ટ્રેક્ટર પણ ભગવાનની કૃપાથી છે. બીજું, જયારે ભૂતકાળની અંદર ત્યારે બેનને ગામતરે જવું એટલે ભાઈ પાસે કે ભાઈ તમે જતા આવો, ભારત જતો હોય તો ભલે મને 50 રૂપિયા આપતા જાઓ. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે કે પુરુષો ગામતરે જાય એટલે ઘેરે માગે કે તું દૂધના પૈસા આવે છે મને 100 રૂપિયા. ક્યાં બાત હે, આખી મહિલાઓનો રાજ. પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. બીજું સાહેબ, માવજીભાઈ વાત કરી કે મેડિકલ કોલેજ, એ અકલ્પ્ય વાત છે. મેડિકલ કોલેજના કારણે આજે બનાસકાંઠા જિલ્લાને ઘણો જ ફાયદો થશે. ડોક્ટરો અહીંયા MBBS કે વધારે MD વગેરે બનશે. બિલકુલ. બીજું સાહેબ, એક વખત અહીંયા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારે ડીસાની અંદર એક સંમેલન હતું. એ વખતે એમને વાત કરી કે તમે મધનો ઉત્પાદન કરો, એટલે બધા લોકો આશ્ચર્ય પામ્યા કે મધનું વળી ઉત્પાદન થઈ શકતું હશે. પણ મડાલ ગામ નહીં, એકવાર 4-5 ગામ એવા છે, અમે પેપરમાં વચ્ચે કે એક એક વ્યક્તિ મદ પકવીને 15-17 લાખ રૂપિયા વર્ષે મેળવે છે. 40 લાખે પહોંચી. ઓહો, મધમાંથી. મધમાંથી. એટલે આજે ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર ખેડૂતો માટે અમલક્ષી બનીને આજે શંકરભાઈ ડેરીના ચેરમેન બન્યા પછી સાહેબ તમને કલ્પના ન હોય કે આઉટ ઓફ ગુજરાત, ગુજરાત બહાર પણ એમને પ્લાન્ટ નાખીને કેટલા છોકરોને ધંધે લગાડ્યા છે. એટલે બંને જો આ જુગલ જોડીને એમનું આખું વહીવટી તંત્ર ડેરી માટે જાગૃત છે. અને વિજય ચૌધરી સાહેબે વાત કરી કે અમે મીટિંગ જયારે જનરલ બોર્ડ ભરતા માત્ર 5-10 મિનિટમાં ચા પાણી નાસ્તો કરીને છૂટા. અમને ખબર પડી કે આજે જનરલ બોર્ડ છે, મળવા માટે ડેરીમાં ગયા. સાહેબ સવારમાં 11 વાગે ચાલુ થયા, સાંજે 7 વાગે અમારે મળવાનો સમય આવે. આખું વિશ્લેષણ બધું એકબીજાનું સાંભળીને આ ડેરીનો વિકાસ કરવા માટે શંકરભાઈ અને એમની ટીમ આગળ વધે છે, એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. બિલકુલ, AGM છે એ સામાન્ય રીતે આજે હું શંકરભાઈ દેખાડ્યો એને ત્યારે ખબર પડી. AGM ખુલ્લામાં મળે ને હજારો લોકો AGM માં હોય એ એક મોટી ઘટના છે. હા, તમને આવું પણ હું એકવાર વસંતભાઈ ને લઈ લઉં. જી વસંતભાઈ. માન્ય ઈશુદાનભાઈ, પ્રથમ આપનો અને આપની ટીમનો ખૂબ ખૂબ આભાર કે બનાસકાંઠા જિલ્લાની અંદર એમ પણ છેવાડા તાલુકામાં ધાનેરામાં આપે આ કાર્યક્રમ રાખ્યો, અમને વાચા આપી. અહીંયા જયારે બનાસ ડેરી ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી હાજર છે, એટલે દૂધ ઉત્પાદકો વતી એમનો પણ એક આભાર માનીશ કે 5 વર્ષ પહેલા જયારે 50 લાખ લીટર દૂધ આવતું એ વખતે એક દિવસ રજા રહેતી, આપણને યાદ હોય તો ડેરીમાં હોલીડે હતો, મિલ્ક હોલીડે જે હતો, એના લીધે જે આપણે આપણા વધુમાં વધુ પશુપાલકો છે વધારે દૂધ હોતું તો રેડવું પડતું, એક દિવસ સાચવવું કાઢવું પડતું. અત્યારે 73 લાખ લીટર દૂધ છે, છતાં પણ એની જ મશીનરીની અંદર અત્યારે મિલ્ક હોલીડે નથી. એ બદલ શંકરભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આ જિલ્લાની સૌથી મોટી સમસ્યા હોય તો એ પાણીની સમસ્યા છે, એ વાત હકીકત છે. કારણ કે રાજસ્થાનના બોર્ડરને આ જિલ્લો આવેલો છે, કચ્છના રણને આડીને જિલ્લો આવેલો છે. વાવ અને થરાદ એ વિસ્તારની અંદર અત્યારે 15-20 વર્ષથી નહીં, 50-100 વર્ષ 200 વર્ષ પહેલા પાણી નહોતું. એ પાણી જો ત્યાં પાણી લાવવાનું કોઈએ ભગીરથ કામ કર્યું હોય તો આ 20 વર્ષમાં થયું છે. આ બનાસકાંઠા જિલ્લાના 6 તાલુકાને પાણી અત્યારે નર્મદાથી મળે છે, અને નરેન્દ્રભાઈ મોદીએ જયારે એ મુખ્યમંત્રી હતા એ વખતે કર્યું છે. અહીંયા અત્યારે પાણી દિવસે ને દિવસે ઊંડે જાય છે, એ ચિંતાનો વિષય છે. પણ
ત્યાં જે રીતે કામ કર્યું છે એ પ્રમાણે સરકારને વિનંતી કરીએ કે ફરીથી સરકાર આ બાકીના 6 તાલુકાઓની અંદર વડગામ, પાલનપુર, અમીરગઢ, ધોતા, ધોતીવાડા અને ધાનેરા એમને જે પાણીનો પ્રશ્ન છે એ પાણીનો પ્રશ્ન હવે ઉદભવ્યો છે, હવે આપણા પાણીના તળ ઊંડા ગયા છે અને એ પણ પ્રશ્ન સોલ્યુશન માન્ય શંકરભાઈ અને માન્ય ઈસુદાનભાઈને પણ વિનંતી કરીશ કે એ પણ એમના માધ્યમથી સરકારને કહે, આપણે પણ સરકારને કહીશું 100% બાકીના 6-7 તાલુકાનો જે પ્રશ્ન હલ કર્યો છે એ આ અડધા જિલ્લાનો પણ પ્રશ્ન હલ થાય એવી હાલના તબક્કે આપણને પણ રજૂઆત કરું છું. બિલકુલ, પ્રયાસ આપણે બધું એ કરવાનું જ છે. કારણ કે એક વાત ચોક્કસ છે કે સમસ્યાઓ હોય એના જડમાં જવું પડશે. હું સરકારને પણ અપીલ કરીશ કે એક વાયેબલ પ્રોજેક્ટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાને પણ લે. બનાસકાંઠામાં પૂર આવ્યું હતું, એની સહાય પણ ચૂકવવાની જો બાકી હોય તો એ પણ ચૂકવે. સાથે સાથે દરેક જગ્યાએ એક વાત ચોક્કસ છે કે બધું સુખ કે બધું દુઃખ ન હોય, પણ સુખ હોય તો એમાંથી બીજા જિલ્લાઓ શું પ્રેરણા લે એ પણ એક જોવાનું છે. અને જ્યાં સમસ્યા હોય તો એનું નિરાકરણ કઈ રીતે લાવવું એ પણ આપણા બધાની જવાબદારી છે. ફરીથી એક નાનકડા વિરામનો સમય થયો છે દર્શક મિત્રો, ક્યાંય જતા નહીં. 9:30 વાગ્યા સુધી આ મહામંથન આપણે કરીશું કે જેથી કરીને મહાનુભાવોને પણ સાંભળી શકાય, અહીંયા બેઠા છે એમને પણ સાંભળી શકાય અને એક પ્રોત્સાહન રૂપ શું થઈ શકે બીજા જિલ્લાઓમાં પશુપાલન હોય, ખેતી હોય, અહીંયા દાડમ ને એ બધાની ખેતી થાય છે તો એમાં પણ શું વધારે કરી શકાય. આ તમામ મુદ્દા ઉપર આવીશું નાનકડા વિરામ બાદ. આપનું સ્વાગત છે. આપણે થાવર ગામ ધાનેરાથી આપણે મહામંથન લાઈવ કરી રહ્યા છીએ. પાઘડી ક્યાં વાત છે, સન્માન છે તમારું, તમારું પ્રેમ છે, તમારા બધાની જે ચાહના અને તમારાથી શક્તિ મળે છે સાહેબ. એક અદ્રશ્ય શક્તિ જે તમારા પ્રેમમાં છે, જે તમારી લાગણીઓમાં છે અને એ જ મને રાત દિવસ જનતાના હિત માટે કામ કરવા માટે પ્રેરે છે મને ને વીટીવીને. સાહેબ, વીટીવી ગુજરાતની એકમાત્ર એવી ચેનલ હશે, લોકપ્રિયતા તો ઠીક છે પણ સાથે સાથે તમારી સમસ્યાઓને વાચા આપતી હશે અને સાહેબ સારા વ્યક્તિઓને પ્લેટફોર્મ આપતી હશે જેથી કરીને બીજા પ્રેરણા લઈ શકે. આ બહુ મોટી વસ્તુ છે. આવતીકાલે મહિલા દિવસ પણ છે. એકાદ મને રજૂઆત આવી છે, 2017 દરમિયાન જે અતિ ભારે વરસાદના ઉપરવાસમાંથી આવેલ પૂરના કારણે નાગલા, ખાનપુર, દોડગામ, જસરા અને કુંડા 5 ગામોને પુનઃવસવાટ માટેની ખાતરી હતી. સરકારને અપીલ કરીશ કે આમાં કંઈ ખામી રહી ગઈ હોય, તમારા તંત્ર ત્યાં ન પહોંચ્યું હોય તો એકવાર આ ગામોને સાંભળી લે. બનાસ ડેરીની જો વાત કરીએ તો ગોબર ગેસ પ્રોજેક્ટ છે, બટાકા પ્રોજેક્ટ છે, બનાસ ઓઇલ આખું પ્રોજેક્ટ છે જેમાં નવરસ, મગફળી તેલ, સોયાબીન તેલ, એમાં પણ આજ દિન સુધી 2724 મેટ્રિક ટન તેલનું ઉત્પાદન એમણે કર્યું છે. ફરીથી શંકરભાઈ સંક્ષિપ્તમાં બીજો ટર્ન લઈશ બધાનું મહાનુભાવનો એટલે ફરીથી તમારી પાસે આવીશ. એ પહેલા પરેશ દર્શક મિત્રોને લઈ લઈએ. ચોક્કસથી સાહેબ, એક દર્શક મિત્ર છે આપણી સાથે, નાગલા ગામથી આવેલા છે, જે હમણાં પુનર્વસનની જે વાત થઈ હતી આપણે એમની સાથે જ વાત કરશું. શું પ્રશ્ન છે સાહેબ? શ્રી અમારો એ પ્રશ્ન છે કે 2015 અને 2017માં ભારે ભયંકર પૂર આવ્યું અને મુખ્યમંત્રી સાહેબ શ્રીએ જ્યારે અમારા ગામની મુલાકાત લીધી, અમને જ્યારે પુનર્વસન આપવાનું કીધું, અત્યાર સુધી અમારા માણસો મહિલાઓ ટેન્ટમાં વસવાટ કરે છે. અમારી થરાદ તાલુકાની સ્થાનિક નેતાઓની નિષ્ક્રિયતાના લીધે આજ સુધી અમને પુનર્વસન મળેલ નથી. તેમજ બીજો અમારો એક પ્રશ્ન છે, મુખ્ય કેનાલ, મુખ્ય કેનાલથી જ્યારે નજીકના નીચાણવાળા જે જમીનના ભાગો છે 2501 હેક્ટર જમીનની અંદર અમારે ઝીરો લેવલ જે ગ્રાઉન્ડ જમીનનું થઈ ગયું છે ત્યાં પાણી ઉપર આવી ગયું છે અને ખેડૂતોને ખેતી થઈ શકતી નથી, પશુપાલન થઈ શકતું નથી. તો આપશ્રી વીટીવીના માધ્યમથી આપશ્રીની અને શંકરભાઈ ચૌધરી સાહેબજીને વિનંતી કરું છું કે અમારી સરકારમાં રજૂઆત કરી અને અમારા બંને પ્રશ્નોને દૂર કરે એવી અમારી માગણી છે. બિલકુલ બિલકુલ, મહિલાઓ પણ હતી. બિલકુલ બિલકુલ, આવતીકાલે મહિલા દિવસ છે તો આજે મહિલાઓ પણ અહીંયા હાજર છે તો તેમના પણ શું રજૂઆત કરી રહી છે તે પણ સાંભળી લઈએ. જી આદરણીય શંકરભાઈ, તેમની સાથે બેઠેલ મહેમાનો અને ગ્રામજનો, મારું નામ ઓખીબેન ચૌધરી, હું પણ પશુપાલન સાથે સંકળાયેલું છું. હું તમને વાત કરવા માંગુ છું કુપોષણ વિશે. આપણે પહેલા માહિતગાર નતા, આપણા બાળકો રડતા, ભૂખે મરતા, તેમનું લોહી ના વધતું, કુપોષણથી પીડાતા. પરંતુ હવે અમે આવી મીટિંગોમાં જવા લાગ્યા અને આંગણવાડીથી વાફેક થયા.
ત્યાં અમને બાળકોને પૂર્ણા શક્તિના પેકેટ મળે તેના વિશે જાણકારી મળી અને એ પેકેટ આંગણવાડીની બહેનો અમારા ઘરે પહોંચાડી એ પેકેટ અમે અમારા બેબીને ખવડાવ્યા તો તેનાથી તેનું સ્વાસ્થ્ય સુધર્યું તેની લોહીમાં વધારો થયો આવા ઊંચી ગુણવત્તાવાળા પેકેટ અમારા સુધી પહોંચાડવા બદલ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને શંકરભાઈ ચૌધરી સાહેબનો દિલથી હું ખૂબ ખૂબ આભાર માનું છું જય જવાન જય કિસાન બિલકુલ 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 તો શંકરભાઈ તમારી પાસે આવવા માંગીશ કે અહીંથી અટકી નહીં પરંતુ હવે વધુ શું કરી શકાય જેથી કરીને જે સપનું હોય આપણું ખેડૂતો પશુપાલનો આ આખી એની એની અને એ એક પરિવાર કારણ કે એનો દીકરો ભણતા હોય પરિવાર હોય એ આખી બધાની જવાબદારી જ્યારે એના ઉપર આવતી હોય ત્યારે બધી જગ્યાએ રોજગારી મળે એવું પણ જરૂર નથી તો હજી શું વિઝન આપણે કરી શકીશું એક તો જે પ્રમાણે આપે ખૂબ ગંભીર વિષય મને કહ્યો છે કે ફ્યુચરમાં શું કરી શકાય દાખલા તરીકે અત્યારે અમારે દૂધ અહીંથી લઈને વેચવું હોય તો અમે બનાસકાંઠામાં તો 73 લાખ લીટર નું આવે એમાંથી માત્ર 2 લાખ લીટર જ અહીંયા માર્કેટ છે બાકીનું માર્કેટ અમારે આઉટ સ્ટેટ વેચવું પડે અહીંથી અમે રોજનું રેલગાડી ભરીને ટેન્કરો દ્વારા એટલે રેલવેની ટેન્કરો અને બાકી ટેન્કરો દ્વારા 15 લાખ લીટર દૂધ રોજનું દિલ્હી લઈ જઈએ છીએ અને દિલ્હીના માર્કેટમાં અહીંથી પહોંચાડી ઠંડુ ને ઠંડુ રાખી અને સવારે દિલ્હી વાળા જાગે એ પહેલા એના ઘર સુધી પહોંચી જાય પાઉચ પેક કરીને તો આ વ્યવસ્થા અમારે રોજે રોજ ત્યાં જઈને કરવી પડે હવે દૂધ અમારું 73 લાખ લીટર છે 15 લાખ ત્યાં તો હવે અમે નવા વિસ્તાર વિચાર્યા છે ઉત્તર પ્રદેશનો કેટલોક વિસ્તાર કેટલોક પર્વતાળ વિસ્તાર અને ભુવનેશ્વરથી કરી રાંચી સુધી અમે આના નાના ચિલિંગ સેન્ટર ચાલુ કરીને નવા નવા માર્કેટો અમે શોધવાનું ચાલુ કર્યું છે બીજું અહીંયા દુબઈ અને સિંગાપુર અમે ટેટ્રાપેકની અંદર 1.5-2 મહિના સુધી રહી શકે એવા દૂધને પેક કરીને એ વિદેશની અંદર અહીંથી દૂધ વેચવાની વ્યવસ્થા ચાલુ કરી છે ચીઝનો પ્લાન્ટ બનાવ્યો અને ચીઝનું માર્કેટ પણ હાથ ઉપર ખૂબ સારું લીધું છે અત્યારે ગયા અઠવાડિયે અમે પેટ બોટલ જે કહેવાય એનો પ્લાન્ટ ફરીદાબાદની અંદર ચાલુ કરીને હવે પેપ્સિન કોકાકોલાની જગ્યાએ બનાસનું દૂધ બદામ નાખેલું અલગ અલગ ફ્લેવર એલાયચી વાળું એ અત્યારે માર્કેટમાં 20-25 રૂપિયા માર્કેટની અંદર ટીનની અંદર અને બાકી પેલા પેટ બોટલની અંદર અમે અત્યારે વેચવાનું પણ ચાલુ કર્યું છે એટલે નવા નવા અમારા પોર્ટફોલિયામાં અલગ 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 વસ્તુ લઈ અને જેટલું વધારે વેચાય એના વેલ્યુ એડિશન થઈને પૈસા મળે એ પશુપાલકોને આપી શકીએ પણ એકમાત્ર દૂધના વ્યવસાયથી ના થાય દાખલા તરીકે અમે અત્યારે માર્કેટમાં દૂધની વસ્તુ દૂધ અને દૂધની બનાવટ વેચીએ છીએ તો એના જેટલા પૈસા માર્કેટમાંથી આવે એના 82% રૂપિયા સુદાનભાઈ સમજવા જેવું છે દાખલા તરીકે 100 રૂપિયાની વસ્તુ વેચાણી તો એના 82 રૂપિયા એ અમે પશુપાલકોને પહોંચતા કરીએ છીએ પણ એને આપીએ છીએ રિટર્ન હા એ એના એને અત્યારે ભાવમાં અને છેલ્લે ભાવ વધારા તરીકે દાખલા તરીકે અમે ગયા વખતે દૂધના ભાવ તો આખા વર્ષમાં આપ્યા અત્યારે અમે 700 રૂપિયા કિલો ફેટે આપતા હોય તો આટલેથી પૂરું ના થયું પૈસા આપી દીધા એટલું પૂરું નહીં વર્ષના અંતે અમે ભાવ ફેર તરીકે ગયા વખતે 768 કરોડ રૂપિયા નું પેકેજ જેમ કહેવાય સરકાર આખા રાજ્યને પેકેજ આપે ને બે વખતે અમને વિજયભાઈ રૂપાણીની સરકારે સરસ મજાનું બનાસકાંઠા જિલ્લાને પૂરનું પેકેજ આપ્યું હતું એમનો આભાર આખો જિલ્લો અમારો માને છે પણ અમે અત્યારે પશુપાલન તરીકે આ ભાવ ફેરના પૈસા અમે ત્યાં આગળ પહોંચતા કરીએ છીએ આ વખતે કદાચ એના કરતા વધારે અમે આપી શકીએ વાહ એવું આમ અહીંયા બેઠા છીએ બધાને કહી શકાય હવે આ વાત રહી દૂધની કે એના 82% રૂપિયા અમે આપીએ છીએ પરંતુ ઘઉંમાં શું અમારે અહીંયા મગફળી છે તો એનું શું ખેતીના આ એક બે પાકમાં અમે દાખલા તરીકે બટાકાની અંદર 6 જેટલા દેશોનું માર્કેટ અમે અત્યારે તૈયાર કર્યું છે અને આજે આ વર્ષે અમે ટેન્ડર પણ પાડી દીધા છે કે બટાકામાંથી વેલ્યુ એડિશન કરીને જેમ દૂધના પૈસા મળે છે એમ બટાકાના કઈ રીતે મળતા થાય તો એનું ટેન્ડરની પ્રોસેસ અમે જ કરીને એ કામ અત્યારે હાથ ઉપર લઈ લીધું છે વાહ અને ખૂબ મોટો પ્લાન્ટ અને વિદેશમાં અમે જે અમારી પ્રોડક્ટ તૈયાર કરીને વેચી છે ખૂબ બાકીના લોકોને અને વખાણી છે આ વખતે અમે લગભગ 6 કરોડ રૂપિયાના બટાકા વેચાતા લઈને અને માર્કેટમાં વેચવાની વ્યવસ્થા કરી એનું પરિણામ પણ મળ્યું ભાડાના પ્લાન્ટમાં એટલે અમે નવો પ્લાન્ટ અત્યારે દિયોદરની બાજુમાં સ્થળાંતર કરી રહ્યા છીએ બટાકા પછી અમે દાડમનું કામ હાથ ઉપર લીધું છે દાડમની અંદર પણ વ્યવસ્થા કરીને વેલ્યુ એડિશન કરીને અહીંયા ગેનાજી બેઠા છે અમારે પદ્મશ્રી દાડમ અહીંયા શરૂઆત કરવામાં જે મૂળ પાયાના લોકો છે એમાં
એક ગેનાજીભાઈ છે, તો અમે દાડમમાંથી વેલ્યુએડિશન કરવાની વ્યવસ્થા પણ લીધી હાથ ઉપર, જેમ ગોબર ગેસ પ્લાન્ટની વાત કરી, ઓઇલ પણ અમારું બનાસનું અત્યારે માર્કેટમાં વેચાવાનું ચાલુ થયું છે. આ પ્લાન્ટ અમે 2 વર્ષ પહેલા હાથ ઉપર લીધા હતા. THR પ્લાન્ટ માત્ર 8 મહિનાના સમયગાળાની અંદર એને કાર્યરત કરી માર્કેટમાં મૂકી દીધો. હવે જે નવા પ્લાન્ટ છે, મારું જે મન વિચારું છું કે ડિમાન્ડ પબ્લિકની જે આવી રહી છે ઓર્ગેનિકની છે, અને ઓર્ગેનિક તૈયાર થયેલો ખોરાક ખેડૂત તૈયાર તો કરે પણ એને વેચવા માટેનું માર્કેટ નથી, તો બનાસ ડેરી એનું માધ્યમ બનાવીને અમે અલગ એનું યુનિટ તૈયાર કરી, અને આ બધી પ્રોડક્ટો જેમ બટાકાની છે એ પ્રમાણે હવે રાયડાની વાત હોય, મગફળીની વાત હોય, દિવેલામાંથી 100 જેટલી વસ્તુ બને છે, પરંતુ એ બનાવે છે કોણ? અમે તૈયાર કરીને એરંડા માર્કેટમાં વેચીએ છીએ, પરંતુ એ વેચી એટલા જ પૈસા મળે, વેલ્યુ એડિશનના પૈસા તો કોઈ કંપનીને મળશે. બિલકુલ. ખેડૂતો ભેગા થઈને પોતાની કંપની બનાવે, પોતાની ઇન્સ્ટિટ્યૂટ બનાવે, અને એના જે પૈસા આવે નીચે સુધી પહોંચતા કરી શકાય, અને હેવ એન્ડ હેવ નોટ વચ્ચેની ગેપ પૂરવાનું કામ આના માધ્યમથી થઈ શકે. અને બીજું, લાખો વર્ષ ગાયો આ ધરતી ઉપર ફરી, ગાયની ખરી ખેતરમાં હતી, એના કારણે કરીને ફર્ટિલિટી આ જમીનની બનેલી હતી. છેલ્લા કેટલાક વર્ષોની અંદર આ ફર્ટિલિટી સાફ થઈ ગઈ. હવે પ્રશ્ન એ થાય છે કે ક્યાં સુધી રાસાયણિક ખાતરોના આધાર ઉપર આપણે ખેતી કરીશું? તો એક સમય તો એવો આવવો પડે કે ખેતરની અંદર ખરી પાછી જાય, અને ખેતરમાં ખરી જ્યારથી ગઈ ત્યારથી ખેડૂતની દશા ખરાબ ઊભી થઈ. તો ખેતરમાં એગ્રીકલ્ચર અને પશુપાલન એકબીજાનો પૂરક છે. અમે એવું સેન્દ્રીય ખાતર બનાવવા માંગીએ છીએ કે જેને પેક કરીને બનાસ બ્રાન્ડથી અમે ખેડૂતોને આ ગોબર ગેસમાંથી તૈયાર થયેલી સ્લરીની અંદરથી તૈયાર થયેલું ખાતર પણ માર્કેટમાં મૂકીશું. એક આખો ઓર્ગેનિક જિલ્લો હોય, કોઈ દુઃખી ના હોય, કોઈ તકલીફ પાડું ના હોય, શિક્ષણની વ્યવસ્થા પણ અહીંથી મળતી હોય, અને ભવિષ્ય તો એ છે કે જેમ દૂધની અંદર વેલ્યુ એડિશન કરી એમ ખેતીના દરેક પાકની અંદરથી આ વ્યવસ્થા કરીએ. અમૂલ જેવી સરસ મજાની ઉચ્ચ ગુણવત્તાવાળી બ્રાન્ડ છે આપણી પાસે, તો માર્કેટમાં એની ગુણવત્તા એ જ બેચ છે, તો ગુણવત્તાના આધારે માર્કેટ તો બહુ સરસ મજાનું મળી રહેશે આપણે. બિલકુલ, બહુ સાચી વાત છે. પણ પાણીની સમસ્યા માટે પણ રજૂઆત કરજો, તમે ભાજપના મોટા નેતા છો. ઈશુદાનભાઈ, આપની બિલકુલ સાચી વાત છે, આપે મને આ યાદ કરાવ્યું એના માટે આભાર. પણ થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી શ્રી અહીંયા આવ્યા હતા ત્યારે પણ વાત કરી હતી, એક પાણીનો પ્રશ્ન એ બનાસકાંઠાની સૌથી ભવિષ્યની મોટી સમસ્યા છે. એમાંય ખાસ કરીને દિયોદર થી અહીંયા જે આપણો વિસ્તાર જ્યાંથી સુજલમ સુફલમ નીકળે છે એનાથી ઉપરનો ભાગ જે ધાનેરા હોય, દાંતીવાડા, વડગામ, પાલનપુર, દાંતા આ બાજુના જે વિસ્તાર છે, ડીસાનો વિસ્તાર હોય, અહીંયા તો મેજર સમસ્યા છે. જો 10 વર્ષમાં આનો ઉકેલ ન કરીએ તો ખેતી કરવી મુશ્કેલ થશે. અચ્છા. કેમ કે અમે વર્ષોથી 50-60 વર્ષથી પાણી ખેંચ ખેંચ કર્યું પણ પાછું આપવાની વ્યવસ્થા કરી જ નહીં, અને હવે અમારામાં જાગૃતતા આવી છે કે ભાઈ પાણીનું ટીમ્પા ટીમ્પાનો ઉપયોગ કરવો પડે, એટલે ડ્રીપ અને સ્પ્રિંકલર અત્યારે 70-70% જેટલા વિસ્તારમાં થઈ ગયું છે. પણ હજુ હવે મોડા પડ્યા છીએ, પાણી તો ખેંચી લીધું, તો હવે પાણી બહારથી લાવીને અમે નાખીએ એ પ્રમાણનો અત્યારે અભિગમ ચાલી રહ્યો છે. તો બહારથી લાવીને નાખવા માટે પણ અગાઉ રાજ્ય સરકારે એનું બજેટમાં જોગવાઈ પણ કરી હતી કે ક્યાંથી પાણી લાવી શકાય, કયું પાણી લાવીને નાખી શકાય. બધાનો અમારો પ્રશ્ન છે, બધાના મનની વાત છે, અને આ જેટલું જલ્દી થશે એટલી વ્યવસ્થા સરકાર તો કરશે, પણ સરકારની સાથે સાથે અમારે પણ દરેક ખેતરનું પાણી, દરેક ઘરનું પાણી એ ધરતીની અંદર ઉતારવાની વ્યવસ્થા પણ રિસ્પોન્સિબિલિટી તરીકે અમારે પણ સાથે સાથે કરવી પડશે. મારા ભાગમાં ભલે હું અહીંયા સરકારના પ્રતિનિધિ તરીકે કે એ રીતે ન હોઉં, પરંતુ જે ભગવાને શક્તિ બુદ્ધિ આપી છે એ બનાસવાસીઓ માટે જે કંઈ કરી શકાશે રાજ્યના પ્રજાજનો માટે કરવા માટેની તત્પરતા પણ છે. બિલકુલ, બહુ જ વાત સાચી છે. તીડનો પણ હું આશા રાખું છું કે વ્યવસ્થિત સરકાર મે જૂનમાં આવવાનું છે એવું કીધું છે, એટલે આપણે પણ ચેતતું રહેવું અને તીડના જે તંત્ર સંભાળતો એ પણ ચેતતું રહે. મારે બનાસકાંઠાના ખેડૂતોને તીડ બહુ હેરાન કરે છે, મને ખબર છે. ઘણા લોકો એમ કે પાકિસ્તાનથી આવ્યું, બોલાવે પાકિસ્તાનથી પેલા આપણે ખબર પડે છે. અહીંયા તીડ હેરાન કરે છે, દુષ્કાળ હેરાન કરે છે, પૂર આવે પૂર પણ હેરાન કરે છે, પરંતુ બનાસવાસીઓ એવા છે કે ફરી પાછા અડીખમ થઈને પ્રકૃતિની સાથે રહી અને પાછા બેઠા થાય છે. એટલે સમસ્યાઓ તો આવે છે, પણ સમસ્યાનો ઉકેલ કરવાનું પણ ભગવાને હવે ધીમે ધીમે શીખ્યું છે. જોરદાર. દર્શક મિત્રો, VTV એવોર્ડ પણ ખેડૂતો માટે કરવા જઈ રહી છે, પશુપાલન ને ખેડૂતો માટે. એટલા માટે કે એક ચેનલ એટલે શું સાહેબ? ચેનલ એવી હોવી જોઈએ કે લોકોના દિલમાં હોવી જોઈએ, લોકો માટે હોવી જોઈએ, લોકો ના કારણે હોવી જોઈએ.
માત્ર પોલિટિશિયનો સેવા કરે એવું નહીં, આ દેશનું માધ્યમ પણ ઈચ્છે તો સારી સેવા કરી શકે. એટલા માટે હું આગામી મહિને વીટીવી પણ ખેડૂતોના અને પશુપાલકોને સંબોધન કરશે. એટલે જે રીતે જી પરેશ, હેલો, એકાદ દર્શક મિત્રને લઈ લઈએ. જી ચોક્કસથી સાહેબ, કેટલાક યુવાન અહીંયા બેઠા છે, આપણે એમની સાથે વાત કરશું. શું પ્રશ્ન છે ખાસ તો? પ્રશ્ન નહીં, જે મધ પ્રોજેક્ટ આપણે ચાલુ કર્યો છે એના બદલ છે. સર્વપ્રથમ તો આપણા ચેરમેન સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરીનો ખૂબ આભાર કે જેમણે મધ પ્રોજેક્ટ હાથ ધર્યો અને નવા યુવાનોને એક નવી ઇન્કમ થાય એના માટેનો સ્ત્રોત ઊભો કર્યો છે. જે પૈકી આ સાલના અંત સુધીમાં હું બિલકુલ 21 લાખનો મધ અમે ઉત્પાદન કરીશું. 21 લાખનો, વારે વાહ, જોરદાર. અને મિત્રો બધા બીજા પણ આવું કરે અને બીજા જિલ્લાઓમાં પણ થાય. ફટાફટ તમારાથી શરૂઆત સંક્ષિપ્તમાં, તો બીજા ટાઈમ બધાનું આવી જાય. અવાજ બાજુ વાળો લઈ લો. હા ગઢવી સાહેબ જી, એક અગત્યની વાત છે. બિલકુલ બિલકુલ. અને ખેડૂત લક્ષી વાત છે. ટેકાના ભાવ માટે ખેડૂતો ભલે અહીંયા બોલતા ના હોય પણ હું એક ખેડૂત છું. બિલકુલ. ટેકાના ભાવ 950 રૂપિયા મગફળી માર્કેટમાં વેચાતી હોય અને 1018 ટેકાના ભાવે 4-4 મહિના 2-2 મહિના પૈસા માટે વલખા મારવા પડે એ ટેકાના ભાવ નથી. 300 રૂપિયાનો ડિફરન્સ તો મિનિમમ ટેકાના ભાવમાં સરકારે કરવો જોઈએ, તો જ ખેડૂત ટેકાના ભાવે માલ વેચે. સાથે સાથે વાવ થરાદના એક ભાઈએ રજૂઆત કરી, એ શંકરભાઈને ધ્યાન દોરું કે વાવ થરાદમાં જે પાણી જાય છે અને અત્યાર સુધી લોકો રીબાયા છે, જેમને ઘર નથી મળ્યા એમના ઘર જતા રહ્યા છે, એ પાણી ધાનેરાની રેલ નદીનું ત્યાં જાય છે. માટે જો ધાનેરામાં સોલ્યુશન થાય તો વાવ થરાદમાં આ મુશ્કેલીઓનું નિવારણ, એ પણ ધાનેરાના પાણીનું નિવારણ થાય તો વાવમાં ક્યારે પાણીની મુશ્કેલીઓ નહીં થાય. સાથે સાથે ખેડૂત ખૂબ સુખી છે અને ખેડૂતો ખૂબ સુખી થઈ ગયા છે એ હું ખેડૂત છું, હું એ માનવા તૈયાર નથી. 2000 રૂપિયા ખાતામાં આવી જવાથી હું માલદાર થઈ જઉં અને હું ભયો ભયો થઈ જઉં એ માત્ર લોભામણી લલચામણી વાતો છે. ખેડૂત તો, ખેડૂતને ખાતરના ભાવ સસ્તા હોય, ખેડૂતને બિયારણના ભાવ સસ્તા હોય અને ખેડૂતને પાણી મળી રહે એવું સરકાર વિચારે, અમારે 2000 સુખી થવું નથી. ડામરાભાઈએ મસ્ત વાત કરી, સારી વાત છે. જો સારા અને સાચા વ્યક્તિએ ટકોર કરવી જોઈએ, જો એ ટકોર ન કરી શકે તો સમય નીકળી જાય છે. એટલે ગીનાભાઈ તમે નથી. આજે પેલા એક કહેવત હતી ને કે મોટી થાજો, તો આજે થા વર, સમજાય, વર થાવ એમ. એટલે આજે મારે આભાર માનવો છે બનાસ ડેરીના માનનીય ચેરમેન શ્રીનો કે જેમણે આજે અહીં થાવર મુકામેથી ખેડૂતોની એક સભાનું આયોજન કર્યું ને ખેડૂતોના પ્રાણ પ્રશ્નો વીટીવી દ્વારા આપણે દરેક શેર કરી રહ્યા છીએ. તો એક શંકરભાઈ માટે આપણે બધાની તાળીઓ થઈ જાય. બીજી મારે એક વાત કરવી હતી, બનાસકાંઠા જિલ્લાને લીલોડી ધરતી કરવાનું સપનું માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબે જે સીવ્યું છે અને દર વર્ષે 1 કરોડ વૃક્ષો વાવવાનો એમણે સંકલ્પ કર્યો છે, તો આપણે બધા એમને પણ વધાવી લઈએ. મારે બીજો એક આભાર માનવો છે માનનીય શંકરભાઈ સાહેબનો કે માનનીય હરજીવનભાઈ સાહેબે જે વાત કરી દાડમના ભાવની, તો શંકરભાઈ સાહેબને હું આજે આ વીટીવીના માધ્યમથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એમણે દિયોદર મુકામે જે ડેરીના જે માધ્યમથી જે આ પ્રોજેક્ટ ચાલુ કરી રહ્યા છીએ, જે ટોપ પ્રોજેક્ટ કહેવાય, એ ટી એટલે ટામેટો, ઓ ફોર ઓનિયન અને પી ફોર પોટેટો, એ 3 વસ્તુઓનું ખેડૂતોની જે જે ઉપજ આવશે તેમાંથી વેલ્યુ એડિશન કરીને ખેડૂતોને પૂરેપૂરા પૈસા મળી રહેશે એવો હું આશા રાખું છું. ને એમણે બહુ સારું કામ કર્યું છે. જે એક પ્રોજેક્ટ એવો છે કે જે 150-200 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ થશે. બિલકુલ. અને એક સાહેબ મારા એક થોડી વાત એવી કરવી છે કે અહીંયા દાડમના ખેડૂત પણ માનની આણંદાભાઈ બેઠા છે અને એક કુડા ગામના માનની શામળાભાઈ બેઠા છે. તો આણંદાભાઈ ને હું તમને એક ખાસિયતની વાત કરું, એમને બધા બગીચા કર્યા છે સાહેબ, ઓંબા કર્યા છે, દાડમ કરી છે, એપલ બોર કર્યા છે, બધું કર્યું છે. તો એમને પણ એક વખત આપણે પણ કર્યા હતા.
બિલકુલ. અને મારે એક વખત હમણાં જ ચેરમેન શ્રીને મળવાનું થયું, તો સાહેબ ને વાતો કરતા હતા. મેં કીધું હવે સાહેબ આપણે, સાહેબે કીધું, મેં વાતો કરી તો સાહેબ ની એક વાત એવી હતી કે ઓછા પાણીમાં આપણે એક કરી શકીએ તો એક સરગવો, કે એક બનાસ ડેરીએ અત્યારે જે પ્રાકૃતિક ખેતીને અનુરૂપ એક બનાસની આપણી જે ગાયો છે એને પણ આયુર્વેદિક દવા ખવડાવીને આપણે જે દૂધ આપણે જે બહાર દેશમાં વેચવા જઈશું એ એકદમ આયુર્વેદિક હોય, તો એ એના માટે સરગવો. અને બીજું એક મને સાહેબે સજેશન કર્યું હતું કે સાબુદાણાનું પણ આપણે કરી શકીએ જે ઓછા પાણીમાં થાય છે મિત્રો. તો આવા આપણા દીર્ઘદ્રષ્ટિ ધરાવતા માનનીય શંકરભાઈ સાહેબને એક લીડર તરીકે આપણે સ્વીકારીને એમને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. બિલકુલ જી શંકરભાઈ, સંક્ષિપ્તમાં. યશુદાનભાઈ, અમે અમારા પ્રશ્નનો રજૂઆત તો ખેડૂત તરીકે બધા આગેવાન તરીકે કરીશું, પરંતુ ટીવીમાં જઈને પછી સરકાર ડામરાજીભાઈએ ઘણી બધી પોઝિટિવ રજૂઆતો કરી, પણ પેલા 4000 રૂપિયા ખાતામાં જમા ના કરાવો એવું ન જાય હો, નહીતર અમારે લોચો પડશે. ના ના, એ થશે થશે ભાઈ. એ 4000 રૂપિયા આવે છે આપણે રાખવા છે ને, રાખવા જ હાથુંજો કરજો, ખબર પડે 4000 પાછા બંધ ના થઈ જાય. એટલે 4000 જોવે છે ને, હજુ બીજા લાવવા છે બીજા જઈ. એટલે આપણે તો આપણે આભાર માનવો છે વડાપ્રધાન શ્રી નો કે આટલા રૂપિયા કોઈ દાડો નતા મળતા અને આટલા રૂપિયા ખાતામાં ડાયરેક્ટ આપવાનું ચાલુ કર્યું, એટલા તો થાય. અને વીજળી પણ અહીંયા આગળ એ પ્રમાણે 2 મહિને નથી મળતી, એ અત્યારે 24 કલાકમાં વીજળીની ડીપી ચડી જાય છે ખેતર ઉપર. એટલે આભાર, હજુ પણ વધારે કરશું, પણ આ તો નહીતર અહીંથી તમારો મેસેજ જાય કે ભાઈ ખેડૂતો નથી માન એવું ન થાય. વાત સાચી છે. એટલે બાકી આપણે પડે છે એ તો આપણે જોઈએ. જો ભાઈ, એ તો આપણે જોઈએ. હા કમરાભાઈ જી, માવજીભાઈ સંક્ષિપ્તમાં. જી ઘણી બધી વાતો થઈ, પણ સાથે સાથે જેમ દૂધની અંદર વિક્રમજનક આપણે ઉત્પાદન કર્યું છે, એ જ રીતે પશુપાલકો માટે જે કેટલ ફીડ છે, એ કેટલ ફીડનું કામ પણ યશુદાનભાઈ સમગ્ર એશિયાની અંદર સૌથી વધારેમાં વધારે કેટલ ફીડ પ્રોડક્શનનું કામ પણ બનાસ ડેરીના માધ્યમથી થાય છે. અને દિવસનું 2500 થી 2600 ટન પર ડેનું ઉત્પાદન કરીને સમગ્ર દેશની અંદર, સમગ્ર એશિયાની અંદર સૌથી હાઈએસ્ટ ઉત્પાદન કરી અને વ્યાજબી અને સબસિડીના દરે આપણે દૂધ ઉત્પાદકોના ઘરોમાં બનાસ ડેરીના માધ્યમથી આપવાનું કામ આ બનાસ ડેરી કરી રહી છે. સમયનો અભાવ છે એટલે 1.5 કલાક થયો છે, સમયનો અભાવ છે કારણ કે સમય પૂરો થઈ ગયો છે. પરંતુ ખેડૂતને કંઈક લઈ લો 10 સેકન્ડ. બિલકુલ. વીએટીવી ગઢવી સાહેબ, બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો હું અભિનંદન આપું કે આ સાલ જે દૂધ વધારો જે અઠવાડિયે ને અઠવાડિયે 11 તારીખે ભાવ સડે, 16 તારીખે સડે, 7 તારીખે સડે, આ વર્ષમાં 12-13 વખત ભાવ સડાયા એ બદલ શંકરભાઈ ચૌધરી સાહેબ નો આભાર. આ વખતે જયારે પૂર, જયારે અતિવૃષ્ટિ, જયારે પણ સંક્ષિપ્તમાં સમય નુકસાન થતું હતું, ત્યારે પણ શંકરભાઈ ચૌધરી સાહેબે દૂધના ભાવ વધારો ઓછો ના કરીને ભાવ વધારો. બિલકુલ, એ તો રાખાય જ એવી તો અપેક્ષા છે આપણી, ઘટે નહીં. જી પરેશ, પરેશ સાહેબ, 2-3 અહીંયાના ખેડૂતો છે, યુવાનો છે, આપણે એમની સાથે શું પ્રશ્ન છે? 30 વર્ષથી અમારી માધ્યમ શાળા ચાલુ છે, ગ્રાઉન્ડ ટેબલ હારું અમે તરફડી મરી ગયા, 30 વર્ષ થઈ ગયા ગ્રાઉન્ડ ટેબલ થાતીને ભણશે ગુજરાત શાળા ગ્રાન્ટેડ નથી થતી, તમારું શું પ્રશ્ન? શું સુદાન ભાઈ, જય માતાજી. તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતોને વિકાસના કામો માટે જે ગ્રાન્ટ આપે છે તે ગ્રાન્ટ ગામતળના કામો માટે કે સીમતળના કામો માટે ફાળવવામાં આવે છે, અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલ મહિલા પ્રતિનિધિની જગ્યાએ તેમના પતિદેવો વહીવટ કરી શકે કે હોદ્દાની ખુરશી ઉપર બેસી શકે. આ યુવાનનો પ્રશ્ન એક બીજા જ લઈ લઈએ. બિલકુલ. મારું નામ પટેલ રાણાભાઈ લાલાજી, ગામ મડાલ, મધમાખીનો ધંધો કરું છું. મેં આ વર્ષે 18,93,000 નો ભરાયો છે, અને સાહેબ ચેરમેન સાહેબ શંકરભાઈ ખૂબ ખૂબ આભાર, અને ખૂબ ખૂબ ભાવ વધારે એ સમયનો અભાવ છે એટલે જોરદાર 18-18 લાખ મત થાય છે, બીજા જિલ્લાઓમાં પણ આ કરવામાં આવે. ખૂબ ખૂબ આભાર શંકરભાઈ, માવજીભાઈ, પદ્મશ્રી ઘેનાભાઈ, ડામરાભાઈ, વિજય ચૌધરીજી, અરજીવનભાઈ અને વસંતભાઈ, તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, અહીંયા તમે ઉપસ્થિત રહ્યા અને તમે પણ ઘરેથી જોયું, હું 100% કહીશ કે આ મહામંથનથી ઘણી બધી બાબતો જાગૃતિ તમારામાં આવી હશે, ઘણી બધી બાબતો જાણવા મળી હશે. અને આવતીકાલે પાટણથી આપણે કરીશું, એમાં પણ ખેડૂત, શિક્ષણ, પશુપાલન સહિતના મુદ્દાઓ હશે. પાટણના પ્રગતિ મેદાનથી લાઈવ કરીશું. ત્યાં સુધી જોતા રહો વીટીવી. મને રજા આપો. નમસ્કાર.